नटू दादा कही गया नटू दादा लाकड़ी પેલા પેલા ભાઈ કે આય તો મને એક જણનો આય તો મેં તે એક જણનો આ લખ્યો આ બધા નટુ દાદા ચાલો પૂજામાં તમારી પૂજા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજથી આપણા વિલિંગ સ્વામિનારાયણ મંદિરમાં શિવપુરાણ ની મહાકથાનું આયોજન થયેલ છે અને એના યજમાન શ્રીમતી અનુસૂયાબેન ગિરીશભાઈ પટેલ ઓડવાળા તથા અમારા નટુદાદા આવીને પોથીનું પૂજન અને વક્તાશ્રીનું પૂજન કરશે. તો ગિરીશભાઈ પટેલ અને નટુદાદા ચાંદલા કરો. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્વાહા, સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તારક્ષો યરિષ્ઠનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ. હાર પહેરાવી દેવાય પોથી જે પેલા હા એક હાર પહેરાવી દો, બીજો આવશે. નારાયણમ નરકતારણ નામધેયમ, શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ, ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે, શિક્ષાર્થમત્ર નિજ ભક્તિ મતામ નરાણામ. શીલયંતમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાનિ, ત્વમ ભક્તિ ધર્મ તનયમ. ગિરીશભાઈ ના પણ ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. ચિતાં યસ્યાસ્તિ વૈ મંગલં, નેત્રે મંગલદેશ ચ દુર્વિલસિતાં,
ध्रुवणां परां मंगलां वक्त्रं मंगलकुच्चपादचलितां यस्याखिलां मंगलां सोयां मंगलमूर्तिरासु जगतो नित्यं क्रियां मंगलं। आरती करवान से दादान के ऊपर रो, ऊपर आई, ऊपर आवाज़ दोन दादा, ऊपर दादा, तो थाली सुपर नीचे आप भी दो सकते, चढ़ से पकते हैं, पच्ची आप कौन ले लो थाली, जय सदा गुरु स्वामी प्रभो, जय सदा गुरु स्वामी सहजानंद दयाड़ो, सहजानंद दयाड़ो बलवंत बहुना में चरण सरोज तमारा वांदो कर जोड़े, प्रभु वांदो कर जोड़े चरण से सदर्याथी, चरण से सदर्याथी दुख ना क्या तोड़ी नारायण नर प्राता दिजा कोड़ा तनु दारे, प्रभु दिजा कोड़ा तनु दारे पामर पति तबुधारा, पामर पति तबुधारा अगणित नर नारे नित्य नित्य नौतमलेला करताय विनाशे, प्रभु करताय विनाशे अड़सठ तीरथ चरण, अड़सठ तीरथ चरण कोटि गया काशीपुर सोतम प्रागटन जय दर्शन करसे, प्रभु जय दर्शन करसे काल करमती छूटी, काल करमती छूटी कुटुंब सहित तरसे आयवसर करुणा ने दे करुणा बहु की दी वाल करुणा, बहु की दी मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति सुगम करे से दे जय सदा गुरु स्वामी, प्रभु जय सदा गुरु स्वामी सहजानंद दयाड़ो, सहजान दयाड़ो बड़वंत बहु नामे, ओम जय सदा गुरु स्वामी सहजानंद स्वामी महाराज नि, जय लक्ष्मी नारायण देवनी हरि कृष्ण महाराज नि जय। टूक समय में शिव पुराण ने कथा ने शुरुआत थशे, अने खरेखर विलिंग मंदिर ना इतिहास में आ पहलवेली शिव पुराण ने कथा थाय छे। खरेखर अपना भक्तो भागशाली छे के आपने एवा विद्वान वक्ता श्री मळ्या छे, सर्वगुण संपन्न छे। खरेखर जेना नसीबमां होय, जेना भाग्यमां होय एने ज आवो चातुर्मासमां कथानो लावो मळतो होय छे। घणा भागशाळी जीवात्मा छे ए खरेखर एने ज आवो लावो मळतो होय छे। अने तमे विचार करो कि अमारा वक्ताश्री पण एवा चतुर छे के टूक समय में एमने शिव महापुराण नी कथानो स्टडी करी
અને હરિભક્તોને રાજી કરવા માટે કહી દીધું કે નાના શિવ પુરાણની કથા કરીશ. નહી તો ગયા વર્ષે જ અમારે એવો પ્રસંગ બનેલો કે કથા નહીં થાય, પણ અમારા કેપી શાસ્ત્રી ખરેખર હરિભક્તો જે રીતે રાજી થાય એ રીતે, કારણ કે ધર્મકુળની આજ્ઞા ત્યાં આવેલા છે અને ધર્મકુળની આજ્ઞા છે કે હરિભક્તો રાજી થાય એમ આપણે સંતોએ વર્તવું. તો ખરેખર વક્તા મહોદય શ્રીને વિનંતી કરીએ કે અમારા ભક્તોને એવા રૂડા સત્સંગના બીજ વાવો ને એવી શિવ મહાપુરાણની કથા સંભળાવો કે અત્યાર સુધીના ઇતિહાસમાં એમને સાંભળી ન હોય. કારણ કે અઠવાડિયાથી શાસ્ત્રી સ્વામી એટલી બધી તનતોડ મહેનત કરે, રાત્રે બે બે વાગ્યા સુધી ઘણી વખત તો ખખડે એટલે હું ઊભો થઉં કે શું ખખડ્યું, જઈને જોઉં તો લાઈટ કરીને પોતે વાંચન કરતા હોય, એનું ડ્રાફ્ટિંગ કરતા હોય. મેં કીધું નહીં નહીં, ખરેખર હૃદયથી એમને એવો ગ્રંથ વાંચીને કથા એવી તૈયાર કરી છે. ખરેખર વાલા ભક્તો, આપણે જીવનમાં, મેં પણ હું પણ એવો ભાગશાળી છું કે પહેલી વહેલી આ શિવ મહાપુરાણની કથા સાંભળું છું. વાતો સાંભળેલી ઘણી વખત કે ફલાણી જગ્યાએ શિવ મહાપુરાણની કથા થાય છે, થવાની છે, પણ ખરેખર આપણે વાતો કરીએ કે ઉમીદો કી દુનિયા હર કોઈ ઇન્સાન ચાહતે હૈ, ઉમીદો કી દુનિયા હર કોઈ ઇન્સાન ચાહતે હૈ, મગર પાતે તો વહી જો તકદીર લાતે હૈ. જેના તકદીરમાં હોય, જેના ભાગ્યમાં હોય એને આવો કથાનો યોગ થાય. અને શાસ્ત્રમાં તો કીધું છે કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. થોડા પુણ્યવાળાને હરિકથાનો યોગ મળે નહીં, એ તો સોપારી ઉપર ઊંધા માથે તપ કર્યું હોય ને એને જ આવો સુયોગ મળે. બાકીની તો ખરેખર અહીંયા આગળ અમેરિકામાં તો એવું છે કે કઈ પણ પ્રસંગ મેં તૈયાર કર્યું છે રવિવારનું ભજન, કે ગુરુજી પણ જો આવવાના હોય તો રવિવારે જ એનો પ્રોગ્રામ, ભલે સોમવાર ત્યાં આવીને બેસી રહ્યા હોય. કથા પણ કંઈ કરવી હોય તો શનિ રવિવાર હોય તો જ થાય, વચ્ચે ન થાય. પણ ખરેખર આપણા આજે એકાંતિક ભક્તો, ખરેખર લાડીલા ભગવાનના ભક્તો કે જેને કથામાં કેટલો રસ છે, હમણાં 4:45 વાગે મેં અશોકભાઈને કીધું કે તમે તો તમારા કિચનમાં આવી ગયા છો રસોઈ કરવા માટે, પણ હજુ અહીં પોથી યાત્રા માટે તો કોઈ આવ્યું નથી, તો ક્યારે પોથી યાત્રા? 5 વાગ્યાનો ટાઈમ છે ને 4:45 વાગ્યા તોય નથી આવ્યા, પણ 5:15 વાગ્યા સુધીમાં તો ભરચક હરિભક્તો બધા આવી ગયા. મેં કહ્યું ટાઈમ ટુ ટાઈમ, આપણા ઇન્ડિયા જેવું હોય તો 12:00 વાગ્યાને આવીને બેસી ગયા હોય. પણ વાલા ભક્તો, ખરેખર જેવો તમને કથામાં રસ છે એવા જ અમારા વક્તા મહોદય શ્રી તમને એવી સુંદર કથાનું રસપાન કરાવશે, તમને ખૂબ આનંદ મળશે. શાસ્ત્રમાં સત્સંગનો ખૂબ મહિમા કહ્યો છે કે દરેક જગ્યાએ કોઈ શિવ મંદિર હોય, જલારામ મંદિર હોય, કોઈ માતાજીનું મંદિર હોય, કોઈ સારા વક્તા આવ્યા હોય ત્યાં કથા સાંભળવા માટે જવું. પણ ખરેખર તમે તો કેટલા ભાગશાળી છો કે હજારો માઇલ દૂરથી સંતો તમને કથા સંભળાવવા માટે અમેરિકામાં આવે. નહીં તો તમારે કથાનો યોગ જો જોઈતો હોય તો હરદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, વડતાલ, ભુજ, અમદાવાદ, ગઢડા, જૂનાગઢ જવું પડે અને તમારી જોબ બગાડી, નોકરી બગાડીને જવું પડે, રજા લઈને જવું પડે. વાલા ભક્તો, ખરેખર ભગવાન સ્વામિનારાયણે એવો આપણને યોગ આપ્યો છે. તો હવે શાસ્ત્રી સ્વામીને વિનંતી કરીએ કે અમારા હરિભક્તોને શિવ મહાપુરાણની એવી સુંદર કથા, એવી સુંદર કથાનો એમને એ આપો કે હરિભક્તો કથામાં રસબોળ થઈ જાય અને ખરેખર ચાતુર્માસમાં જે કરવાનું છે એ હરિભક્તોને પૂરતું પોષણ કથારૂપી મળી રહે એવી એના વક્તાશ્રીના ચરણોમાં પ્રાર્થના.
माइक वक्ता श्री तरफ। प्रथम शिव पूजन स्वामी करावशे एनी साथे साथे मंगलाचरण शिवजीनी जारे कथा शुरू थाय छे त्यारे शिवजीनू जे स्थापन कर्यु छे एमा पूज्य अपना गुरुतुल्य वकील स्वामी साथे पोपट दादा भगवान भोलानाथना स्थापन ने विधि सहित पूजन करी अने अपनी कथा की शुभ शुरुआत थाय छे। सारं सारं सुचिकनक बुटं परिदधन निश्चोलं कौस्तुभं कटितटपटं चारुणरुचि बहून हरन हेमन वरवलय केयूर मुकुटन सद्वक्त्रेन्दुर्मीन द्रशी जयतु नारायण मुनि मुकं करोति वाचालं पंगुं लंघयते गिरीन यत कृपा त्वमहं वंदे परमानंदमीश्वरं प्रभो शूलपाणे विभो विश्वनाथ महादेव शंभो महेश त्रिनेत्र शिवाकांत शांत स्मरारे पुरारे तदन्यो वरेण्यो न मान्यो न गण्यो वर्णिवेश रमणीय दर्शनं मंदहासरुचिरानंबुज पूजितं सुरनरोत्तमर मुदान धर्मनंदनमहं विचिन्तये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। शंभो चरणे पड़ी मागो घड़िए घड़ी कष्ट कापो दा
दया करे शिव दर्शन आप गोचरण पड़े मांगो घड़ी घड़ी कष्ट काप दया करे दर्शन से आपो तमें भक्त ना दुख हरनाराय शोभ सौनो सदा करनाराय तमें भक्त ना दुख हरनाराय शोभा सौनो सदा करना हूँ तो मंद मते तारी अकल गति कष्ट खाप दया करे शिव दर्शन आप हूँ तो मंद मते तारी अकल गति कष्ट काप दया करे शिव दर्शन आप अंगे भस्म शमशानि चोले संगे राखो सदा भूत टोले अंगे भस्म शमशानि चोले संगे राखो चोभो टोले हे भाले तिलक करो कंठे विष धरो अमृत आप दया करे शिव दर्शन आप भाले तिलक करो कंठे विष धरो अमृत आप दया करे शिव दर्शन आप नेति नेति जावे दो कहे छे मारो चितड़ो त्या जावा चाहे छे नेति नेति जावे दो कहे छे मारो चितड़ो त्या जावा चाहे छे सारा जग मावसो आवी है डे ठसो शक्ति आपो दया करे शिव दर्शन आपो सारा जग मावसो आवी है डे वसो शक्ति आपो दया करे शिव दर्शन आपो हूँ तो एकल पंथी प्रवासी सता आत्मा सुधारे उदासी हो तो एकल पंथी प्रवासी सता आत्मा के मे उदासी था क्यों मथी रे मथी कारण छेड़े तो नथी समझण आप
दया करे शिव दर्शनयाप था क्यों मति रे मति कारण बड़ तो नति समझनयाप दया करे शिव दर्शनयाप पोस्त्रोष्टि माते जनखो सारी सृष्टि हूँ शिव रूप देखो पोस्त्रोष्टि माते जनखो सारी सृष्टि ने शिव रूप दे को मारा मन मावसो हये आवी हसो शांति स्थापो दया करे शिव दर्शनयापो मारा मन मावसो आवी हये वसो शांति आप दया करे शिव दर्शनया पो भोला शंकर भव दुख काप नित्य सेवानु शुभ धनयाप भोला शंकर भव दुख काप नित्य सेवानु शुभ फलयाप टालो मान महाय गालो गर्व सदा भक्ति आपो दया करे शिव दर्शन आपो गालो मान महागालो गर्व सदा भक्ति आपो दया करे शिव दर्शनयाप दया करे शिव दर्शनयाप दया करे शिव दर्शनयाप सहजानंद स्वामी महाराज जनी जय हरि कृष्ण महाराज जनी लक्ष्मी नारायण देवनी जय नर नारायण देवन राधा रमण देवनी जय मदन मोहन जी महाराज जनी गोपीनाथ जी महाराज जनी जय विघ्न विनायक देवनी कष्ट भंजन देवनी जय ओम नमः पार्वती पते हर हर महादेव परत्वर पुरुषोत्तम नारायण भगवान स्वामीनारायण निज मंदिर नी अंदर भक्तो आज अमेरिका देश में शिकागो शहर ने व्हीलिंग गाम ने भगवान श्रीए अने धर्मकुल परम पूज्य आचार्य महाराज श्री अजेंद्र प्रसाद जी महाराज तेमज भावी आचार्य लालजी महाराजे परम पावन करी आपने मोक्षनो एक द्वार खोली दीधु छे द्वार भगवान श्रीए आ पृथ्वी पर पधारीने अनंत जीवना मोक्षने वास्ते आ सद्धर्मनी स्थापना करी छे भक्तों अपना स्वामीनारायण संप्रदाय अंदर भगवान स्वामीनारायणे
એકેશ્વરવાદની સ્થાપના કરી છે. અજાણા કોઈ માણસ હોય, કોઈ ધર્મને માનતો હોય પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનો આવ્યો હોય એને ખ્યાલ ન હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય શું છે. ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કરી, દિવ્ય મોટા મંદિરો બંધાવ્યા, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, મદન મોહનજી મહારાજ, ગોપીનાથજી મહારાજની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી. મંદિર કોનું કહેવાય? તો કે સ્વામિનારાયણનું. આ મંદિર કોઈ પૂછે કોનું કહેવાય તો શું કહેવાય? સ્વામિનારાયણ. વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી અને બ્રહ્માનંદ સ્વામીએ સરસ મંદિર, ગગનચુંબી મંદિર બંધાવ્યું. મંદિર બંધાવ્યા પછી મંદિરનો વહીવટ, મંદિરનું કારભાર કોના નામે ચાલે? લક્ષ્મીનારાયણ દેવના નામે ચાલે. મંદિર કહેવાય લક્ષ્મીનારાયણ દેવનું. ભગવાન સ્વામિનારાયણે આવા અનંત મંદિરો બંધાવ્યા, અનંત છ છ મંદિરો પોતાને હસ્તે બંધાવ્યા. અરે મહારાજે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી. ભક્તો, આ સંપ્રદાયો આ પૃથ્વી ઉપર ઘણા છે, ઘણા સંપ્રદાયો છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણે અદ્વિતીય સંપ્રદાયની સ્થાપના કરી, અદ્વિતીય. બધા ઈશ્વર, બધા દેવો, બધાને માન આપ્યું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર શરૂઆત કરી 23મો શ્લોક. મહારાજ પોતાના ભક્તોને માટે શિક્ષાપત્રી લખે. કોને માટે લખે? ભક્તોને માટે. અને આજ્ઞા કરે. મહારાજે લખ્યું, દ્રષ્ટ્વા શિવાલયાદિનીન દેવાગારાણી વર્ત્વની, દ્રષ્ટ્વા શિવાલયાદિની દેવાગારાણી વર્ત્વની, આ પ્રણમ્યતાની તો દેવા દર્શનમ કાર્ય માદરા. મહારાજ લખે છે, દ્રષ્ટ્વા શિવાલયાદિની દેવાગારાણી વર્ત્મની, અમારો આશ્રિત જ્યારે રસ્તે ચાલતા નીકળે અને કોઈ દેવ મંદિર આવી જાય તો એને ભાવથી નમસ્કાર કરે, ભાવપૂર્ણ નમસ્કાર કરે. દ્રષ્ટ્વા શિવાલયાદિની, શિવજીનું નામ પ્રથમ મહારાજે મૂક્યું શિક્ષાપત્રીની શરૂઆતની અંદર, પ્રથમ નામ મૂક્યું. એના દર્શન કરે, શિવાલય આદિક દેવ, એમાં પાછું શિવજીનું મંદિર હોય ત્યાં જ નમસ્કાર કરે એવું નથી લખ્યું. એક નામનો મહારાજે અહીંયા ઉદ્ઘોષ કર્યો, એક નામનો, શિવાલયાદિની દેવાગારાણી વર્તમની, પ્રણમ્યતાની તદ્દેવમ દર્શનમ કાર્ય, પ્રણામ કરો, સમય વધારે હોય દર્શનમ કાર્ય માદરા, આદરથી દર્શન કરવું. એમાં ભાવ સહિત કીધું, આદર એટલે ભાવ સહિત દર્શન કરવું. ઘણા વિચારે આજે કરી ભગત સવારમાં વાત કરતા હતા કે બીજા કોઈ સત્સંગી બીજા સંપ્રદાયના હશે, એમણે આમંત્રણ આપ્યું કે અમારા વિલિંગ મંદિરની અંદર તમે આવજો, શિવપુરાણની કથા છે. એટલે એમણે તરત પ્રશ્ન કર્યો કે સ્વામિનારાયણ મંદિરમાં અને શિવપુરાણની કથા? એટલે તરત એમણે કીધું, હા શિવપુરાણની કથા. આ મંદિરની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પૂજ્ય ધર્મ ધોરંદર આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે શિવજીની પણ સ્થાપના કરી છે. ભગવાન સ્વામિનારાયણે જે શીલો, જે રસ્તો અપનાવ્યો છે એને આજે અમેરિકામાં પણ આપણે ભૂલ્યા નથી. ઘણા એમ માને સ્વામિનારાયણ વાળા છે ને બીજા દેવને ન માને. ભગવાન સ્વામિનારાયણે પોતાના ઈષ્ટદેવ ઉપર બહુ ભાર મૂક્યો. ભગવાન લખે, સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવનો સર્વાવિર્ભાવ કારણ. મહારાજ લખે, શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે,
બીજાનું અપમાન ન કરી નાખે એટલા માટે બીજા દેવોને ભગવાન સ્વામિનારાયણ ભાવથી પૂજા કરવાનું પ્રેરણા કરી છે. ભક્તો, એક ઈશ્વર એક નિજા નીઠે, એક મંડપની હેઠે, એક મંદિરની અંદર આવી અને ભગવાનનું ભજન કરે, કોઈનો દ્રોહ ન કરે, એટલા માટે ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરી. અને એ આજ્ઞા પ્રમાણે આજે પણ બધા જ મંદિરોમાં પંચાયતન દેવતાઓની મૂર્તિ પધરાવાય છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આગળ લખ્યું, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્ય તયા માન્યા દેવતા પંચમામ કહી. પાંચ દેવોને પૂજ્યપણે કરીને માનવા, બરાબર છે, ઠીક છે. આપણા ઘરમાં આપણા મા બાપ હોય એની સેવા યથાર્થ કરીએ, બરાબર છે, પણ બાજુમાં પાડોશી હોય એના બાપને કંઈ ગાળું દેવાનો અધિકાર આપણો નથી ને, એની નિંદા કરવાનો અધિકાર, એને પણ પૂજ્યપણે માનવું. આ એની તો ખબર નથી, પણ ગામડાઓની સભ્યતા હોય છે, ગામડાઓમાં બધા વર્ણના લોકો રહેતા હોય ને, બધી જ્ઞાતિઓના હોય, એમાં ઉચ્ચ કુળ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચાર પ્રકારના ચારે વર્ણના લોકો રહેતા હોય તો એમાં બ્રાહ્મણ હોય અને આપણે ઘણું માન આપીએ, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય તો આપણી જ્ઞાતિના કહેવાતા હોય તો એમાંય વડીલો હોય એનું સન્માન કરીએ, પણ શુદ્રમાં પણ કોઈ મોટા હોય તો એને કાકા દાદા તો કહેવા જ પડે ને. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમના અવતારો, દેવતાઓ, ઈશ્વરો, આ બધાય જે છે એ આ બધા બ્રહ્માંડોનું સંચાલન કરે છે. આ જગતની અંદર સૃષ્ટિના ઉત્પત્તિના દેવતા બ્રહ્માજી છે. બ્રહ્માજીને જ માનવા એવું નથી, એનું ભરણ પોષણ કોણ કરે? ભગવાન વિષ્ણુ કરે છે, તો એને પણ માનવા પડે ને. એનું સંહારનું કામ, સંહારનું કામ મોટું કામ છે. આપણે મોટા મોટા પ્રસંગો કરીએ, એની અંદર બધી વસ્તુ ભેગી કરીએ. અત્યારે આ શિવપુરાણની કથા કરી છે તો રસોડું થશે, સાથે સાથે નકરું ભજન નહીં થાય, ભોજન પણ થશે. એના માટે બધી વસ્તુ જોઈએ, એ બધું ભેગું કરીએ, બનાવીએ, સરસ થાળ કરીએ, એને આપણે બનાવ્યું. બ્રહ્મા જેમ કામ કરે છે એમ આપણે બધાએ બનાવવાનું કામ કર્યું. પ્રજાપતિનું કામ બ્રહ્માજી કરે છે, એ કામ પણ ઉત્તમ છે. પોષણનું કામ, એને હાચવવું, એનું કામ વિષ્ણુ ભગવાન કરે છે. પણ વાસણ ઉટકવાનું કરવું પડે ને હરવાર, એ ન કરીએ તો કેટલું ભેગું થાય, કેટલું ખરાબ થાય. આ પૃથ્વી ઉપર ડેડ બોડી છે, સંહારનું કામ, એને નાશ કરવાનું, એનો સંહાર કરવાનો, આ ભગવાનના બધા વિવિધ સ્વરૂપે કરી અને એક પછી એક કાર્ય સવે વહેંચી લીધેલું છે. એવું નથી કે કોઈ રસોઈ બનાવે એ ઉત્તમ છે અને વાસણ ઉટકે એ ઉત્તમ નહીં. શિવજી ભગવાનના પણ ભક્ત છે. શિવજી જેટલા કોઈ ભક્ત મહાન નથી. શાસ્ત્રમાં બધાય ભક્તોના વર્ણન છે, પણ પુરુષોત્તમ નારાયણે શિવજીને મહાન ભક્ત કયા છે. શિવજી છે એ આદ્ય સૃષ્ટિના દેવતા છે. કવિ કાલિદાસજીએ લખ્યું, જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગતના પિતા સાફ કોણ કરે? મા બાપ જ સાફ કરે. છોકરાએ બગાડ્યું જ સાફ કોણ કરે? બાજુવાળો ન કરે, બીજો ન કરે, મોટો કોઈ કહેવાતો અધિકારી હોય એ ન કરે. આ જગતની અંદર શિવજી છે એ જ્ઞાનના દેવ છે, જ્ઞાનના, વાણીના દેવ છે. આ શિવપુરાણ એની જ્યારે આપણે કથા શરૂ કરીએ છીએ ત્યારે ભક્તો બહુ સમજવાની જરૂર છે. શિવપુરાણ છે એ શિવ મહિમા સાથે બધા જ દેવતાઓનો મહિમા એની અંદર છે. ભગવાનના અનંત અવતારો થયા છે, એમ શિવજીના પણ અનંત અવતારો થયા છે. વિલિંગ મંદિરના સમસ્ત સત્સંગ સમાજ અને વહીવટકર્તાને ધન્યવાદ આપું કે મને શિવ કથા કરવાનો લાભ આપ્યો, લાભ. નકર હું ક્યારે વાંચે? શિવપુરાણ મેં નહોતો વાંચ્યું. ક્યારેક કોઈ કથામાં જાય શિવપુરાણની કથા કરતા હોય ને
તો આમંત્રણ હોય જઈએ એટલે તરત કથા બેન કરે ને અમને પ્રવચન આપે ને તમે છૂટા થાવ એમ, એટલે કથા સાંભળવાનો લાભ જ નથી મળ્યો અને વાંચવાનો ક્યાંય સમય નથી રહ્યો. પણ ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપા, પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીની પૂર્ણ કૃપા કે અહીંયા પાછો સમય મળે એવા ઠેકાણે મોકલ્યો એટલે વાંચી શકાય, નકર તો આખો દી કામમાં જ હોય, નવરાશ ન હોય. શિવપુરાણ વાંચ્યા પછી ભક્તો મનની અંદર એમ થાય કે ભગવાન શ્રીહરિએ જે આજ્ઞા કરી છે, શિવજીને માનવાની આજ્ઞા કરી છે, શિવજીના ઘણાય મહારાજે ઉપદેશો આપ્યા છે. ભગવાન શ્રીહરિએ શિવજીને તો પોતાના મંદિરોમાં સ્થાન આપ્યું છે. એટલે ભક્તો, શિવપુરાણની જે આવશ્યકતા છે, વિશેષ કરીને મહારાજે આજ્ઞા કરી કે શ્રાવણ માસને વિશે શિવજીનું પૂજન કરવું, જે આપણા સંપ્રદાયમાં બધે પૂજન થઈ રહ્યું છે. આજે એ નિમિત્તે જ્યારે કથાનો લાભ મળ્યો છે ત્યારે તમને પણ લાખો લાખો ધન્યવાદ છે. તો શિવપુરાણ એ શિવજીએ પોતે પોતાના વચનથી આપેલું છે. શિવપુરાણની જે કથા છે એની ઉત્પત્તિની કથા છે, એનું જે મહાત્મ્ય છે એમાં એમ લખવામાં આવ્યું છે કે શિવજીએ પોતે જ આ પુરાણને પ્રકાશિત કર્યું છે. એનો જન્મ શિવજીએ આપ્યો છે, જેમ ભાગવત મહાપુરાણ છે. ભાગવત નામ પડ્યું ભગવાન વ્યાસજી પોતે એ ભાગવતના વક્તા છે. ભગવતઃ પ્રોક્તા ઇતિ ભાગવતમ, ભગવાન પોતે બોલ્યા છે. વ્યાસ એટલે ભગવાનનો અવતાર, 24 અવતારો જે છે ને એમાં વ્યાસજીનો અવતાર કહેવાય છે ભગવાનનો. અને વ્યાસજી પોતે બોલ્યા છે, ગણપતિ દાદાએ લખ્યું છે. તમે બદ્રીનારાયણ કદાચ ગયા હો તો ત્યાં બાજુમાં માના ગામ છે, માના ગામમાં ગણેશ ગુફા અને વ્યાસ ગુફા છે. એ વ્યાસજીની જ્યારે કથા આવશે, ભાગવતજીની કથા આવશે ત્યારે આખો પ્રસંગ લેશું. પણ વ્યાસજી પોતે એ ભાગવતજીની રચના કરે છે, બોલે છે વ્યાસજી, એટલે ભગવતઃ પ્રોક્તા, ભગવાન પોતે બોલ્યા અને ગણપતિજીએ લખવાનું શરૂ કર્યું એટલે એનું નામ ભાગવત નામ પડ્યું. અને આ છે શિવજી પોતે બોલ્યા છે અને શિવજીએ જ્યારે આ શરૂઆત કરી છે અને વ્યાસજીએ લખ્યું છે. શિવજીએ જે કથા લખી છે અનંત જીવના મોક્ષને માટે, અનંત જીવોને સુખી કરવા માટે જે કથા શિવજીએ આપણને આપી છે એનું મહાત્મ્ય સમજવાની પહેલાં જરૂર પડે છે. કોઈ પણ શાસ્ત્ર હોય એનું મહાત્મ્ય જાણવું જરૂરી છે. કારણ કે કોઈ વસ્તુ આપણે લેવા જઈએ એટલે તરત આપણે પૂછીએ કે આ વસ્તુ એનો ભાવ શું, પૂછીએ ને એની ક્વોલિટી ગુણવત્તા શું, આ કથા છે તો આ કથાથી શું થાય. અત્યારનો સમાજ એવો બીજો બધો સમાજ ઊભો થયો છે, કથા શા માટે, આ પૈસાનું પાણી થાય છે, લોકો ભેગા થાય, સમય બગડે છે, નોકરી ધંધા ખોટવાય છે, છોકરાઓનું ભણતર બગડે છે, એટલે કેમ લોકો કથા શા માટે. એટલે સ્કંદ પુરાણની અંદર ભગવાન વ્યાસજીએ શિવપુરાણના મહાત્મ્યને લખ્યું છે. એની અંદર શૌનકાદય ઋષિઓ ભેગા થયા છે અને એના વક્તા સૂત પુરાણી છે. શૌનકાદિક જ્યારે ઋષિઓ ભેગા થયા, મોટો ઉત્સવનો સમારંભ કર્યો છે, એ સમયે શૌનકાદિક ઋષિએ પૂછ્યું છે, પુરાણીજી જ્યારે આપ પધાર્યા છો ત્યારે અમારી એક કથા સાંભળવાની જિજ્ઞાસા છે અને એ કથા છે શિવપુરાણની કથા. એનો પ્રશ્ન છે શિવપુરાણના મહાત્મ્યના પહેલા શ્લોકમાં શૌનકાદિક મુનિઓ પૂછે છે, હે હે સુતા મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંતવિદ પ્રભો આસ્યાહિ મે કથા સારમ પુરાણમ વિશેષતઃ. જ્યારે શૌનકાદિક મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે સુત
મહાન બુદ્ધિશાળી સુતજી તમે જ્યારે પધાર્યા છો તમે સિદ્ધાંતના મોટા વક્તાઓ છો. તમારી પાસે ભગવાનનો સિદ્ધાંત રૂપી સમુદ્ર ભર્યો છે, તમારી પાસે ધન છે. તો ભગવાનને શિવજીની જે કથા છે એના જે આખ્યાનો છે પુરાણની અંદર જે વિશેષ કરીને રહ્યા છે અમને કહો. શવનાકાદિક મુનિએ જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે સુતજી કહે છે કે ભગવાન ભોળાનાથે સર્વ જીવોના ઉદ્ધારને વાસ્તે પુરાણોનો જે કથાનો સાર છે જે મને ભગવાને આપ્યો છે એ તમને કહું છું. ભગવાન શિવજીની જે કથા છે એ પરમ કલ્યાણકારી છે, આત્માને તરત શુદ્ધ કરે છે. ભગવાનની કથા છે એ સાંભળવાથી આત્મા તરત શુદ્ધ થાય છે. હંમેશા નિર્મળ ચિત્તવાળાએ આ શિવપુરાણની કથા કાયમ સાંભળવી એવું લખ્યું છે. પણ સુતજી કહે છે કળિયુગની અંદર રહેલો જે માણસ છે એને સમય નથી, એની પાસે એટલી બધી બુદ્ધિ નથી. અત્યારે આપણે કહીએ બુદ્ધિ બહુ છે, વિશાળ બુદ્ધિ. માણસોનો બુદ્ધિનો વિકાસ થયો એમ આપણે સમજીએ છીએ, પણ કઈ બુદ્ધિ? વિજ્ઞાન બુદ્ધિ. આપણી જે બુદ્ધિનો વિકાસ થયો છે એ આપણા દૈહિક સુખના વિચારોમાં જે બુદ્ધિ છે એનો વિકાસ થયો છે, પણ આંતરિક અંતરાત્માને જે સુખ થાય એ બુદ્ધિ તો શાસ્ત્રો એમ કહે છે કળિયુગમાં ઘટતી જાય છે, ભાગવતજીમાં લખ્યું છે. એટલે સુતજી કહે છે કે જે શ્રેષ્ઠ ભગવાનની કથા છે એ કથા નિર્મળ અને ચિત્તવાળા જે શિવ ભક્ત છે એને કાયમ સાંભળવી, પણ કાયમ ન સાંભળી શકે, યોગ ન મળે તો વિશેષ કરીને શ્રાવણ માસની વિશે પ્રીતિએ કરીને સાંભળવી. અને તમે જે ભગવાનની કથા સાંભળવા માટેનો ભાવ ધરાવ્યો છે અને માંગણી કરી છે એ બહુ મોટી વાત છે, કારણ કે શિવ કથા છે એનાથી અનંત જન્મમાં જે પાપ છે એ બળીને ભસ્મ થાય છે. શિવ કથાનું મહાત્મ્ય કહેતા સુત પુરાણી બોલ્યા છે કે શિવ કથા છે એ જીવને સંતોષ આપનારી છે, દિવ્ય રસાયણ છે. રસાયણ એટલે દવા, રસાયણ એટલે દવા છે. આપણને કોઈ રોગ થયો હોય તો દવા લેવી પડે ને, તો આપણે કહેશું તરત આપણે નિરોગી છીએ, દવા લેવાનું જરૂર ક્યાં રહી છે? આપણે નિરોગી નથી. આ કળિયુગમાં રોગ છે, આ કળિયુગની અંદર ઇન્દ્રિયોને અંતકરણથી વધારે દૂષિત છે. આમ શાંતિ હશે, કોક પૂછે કેમ છે તો કે બહુ મોજ મોજે દરિયા કહી દે ને કા, પણ અંદર અંતર બળતું હોય. ઘરમાં સુખ ન હોય, સંપત્તિનું સુખ ન હોય, સંપત્તિનું સુખ હોય તો સંતતિનું સુખ ન હોય, છોકરાનું સુખ ન હોય, એ બધું હોય તો ઘરના કયું કરતા ન હોય, ઘરમાં આપણે એ કેમ કરવું પડતું હોય? ઘણા ઘણા પ્રકારે બધું સારું હોય તો શરીરમાં રોગ હોય, ઊંઘ ન આવતી હોય, ખાવું ન પચતું હોય, આ બધા રોગો છે. પણ એ બધાય રોગની દવા એક અંતરાત્માની શાંતિ, જીવની શાંતિ એ ભગવાનની કથા છે. સુતજી કહે છે આ કથા છે જન્મ અને મરણ એ રૂપી કાળ સર્પનો નાશ કરે છે, કાળ સર્પનો ભયનો નાશ કરે છે. જેને ભગવાનની કથા યથાર્થ જીવમાં ઉતરી ગયો હોય ને બીક નહીં લાગે, મરવાની બીક નહીં લાગે. મરવું મરવું સબ કરે, મરણ માટે હોય એમ ક્યાંક મરી જવું છે, મરી જવું છે. મરના મરના સબ કહે, આખું જગત એમ કે મરી જવું મરી જવું. પણ સંત એવું ભગવાને આપેલું એવું દેન છે, સંતની અંદર એટલું જ્ઞાન છે એટલે એ એમ કે છે મરના મરના સબ કહે મેરે મન આનંદ. સંતને જ્યારે મરણ નજીક આવે ને એટલે આનંદિત થાય. તમે જોયા હોય તો ભગવાનના સંતો છે દેહ મૂકે ને નજીક આવે, અંતિમ કાળ નજીક આવે એટલે તરત એમ કે
હવે તો મહારાજ વહેલા તેડવા આવશે, કાલે મને તેડી જશે. કોઈ સમાચાર દીધા હોય કાલે તમારું મૃત્યુ છે તો શું થાય? ખાવું ન ભાવે ને, હે દેકારો બોલાવે, કાલે મરી જવાનું, બધું મૂકીને જવું પડશે, આ બધું પડ્યું રહેશે, આ સંપત્તિનું શું થશે? પણ સંત વિભૂતિ જેને જ્ઞાન પચાવ્યું છે એને સંત કીધો છે. નકરા કપડાં પહેરી પણ સાધુ નથી થવાતું. જેણે ભગવાન જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એનું જ્ઞાન છે, ભગવાનને ઓળખીને જેણે ભગવાનની ભક્તિ આદરી છે, જે ભગવાનને પામવા માટે નીકળી ગયો છે, જે ભગવાનને પામી ચૂક્યો છે જ્ઞાનથી, એના મનની આનંદ આનંદ છે. એટલે એ કહે છે, મરના મરના સબ જગ કહે મેરે મન આનંદ, કબ મિલી હું કબ ભેટી હું પૂરણ પરમાનંદ. અહીંથી છુટકારો થાય તો પરમાત્માનો ભેટો થઈ જાય, એને મળવાનો જે આનંદ છે એ વધી જાય. ક્યારે અહીંથી ક્યારે મરશું? બે રસ્તા જુદા છે, સંસારિક રસ્તો અને ત્યાગનો રસ્તો. આ ત્યાગ છે એ સંસારની અંદર પણ ત્યાગ હોઈ શકે. મહારાજ ઝીણાભાઈને તેડવા ગયા પંચાળામાં. ઝીણાભાઈની એવી બધી ભક્તિ હતી, પંચાળા નરેશ ઝીણાભાઈનો જૂનાગઢ નવાબમાં પણ ભાગ, જૂનાગઢ જે શહેર છે એના વહીવટમાં પણ ભાગીદાર હતા. ભગવાન શ્રીએ ઝીણાભાઈનો અંત સમય આવ્યો એટલે દર્શન આપ્યું. ઝીણાભાઈને દર્શન દીધા, મહારાજ કહે છે, ઝીણાભાઈ શું છે? હું વિચાર કરો છું. મહારાજ, કાંઈ વિચાર કરતો નથી, તૈયાર છું, બોલો. મહારાજ તેડવાયો, આ તો કદાચ આવે નહીં આપણને, આપણી ભક્તિ એટલી બધી નહીં હોય ને, કદાચ આવ્યા હોય તો શું કરીએ? હે, થોડુંક છોકરાને વ્યવહારિક કામ છે, હે થાય ને. પણ મનથી નિર્વાસનિક થવા માટેનું શાસ્ત્રો બતાવે છે, મનથી નિર્વાસનિક થાવ. જ્યાં સુધી આ સંસારમાં રહેવાનું જ છે ત્યાં સુધી સંત હોય, ઋષિ મુનિ હોય, કે મોટા મહાપુરુષ હોય, કે આમ કોઈ અન્ય જીવ હોય, એને આ સંસારમાં મૂઠી અનાજ ખાવું છે એટલે મહેનત તો કરવી જ પડે, પણ એમાં બંધાવવું ન જોઈએ. ઝીણાભાઈને મહારાજે પૂછ્યું એટલે ઝીણાભાઈએ કહ્યું, પ્રભુ જેવી આપની ઈચ્છા, હું તૈયાર છું. પાછો મહારાજે એક રસ્તો બતાવ્યો. બાજુમાં એમના દીકરા હઠીભાઈ બેઠા હતા, સેવા કરતા હતા, એમના દીકરા નાના. એટલે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, ઝીણાભાઈ આ હઠીની કાંઈ ભલામણ કરવી છે? મહારાજ કે આ કાંઈ કદાચ જીવ કાચો પોચો છે, ખબર પડે એમ. મહારાજે સામેથી બતાવી માયા, બતાવી માયા. આ ભગવાનના ચરિત્રો છે ને એ માયામાંથી છૂટવા માટેના ચરિત્રો છે. માયા બતાવી અને મહારાજે કીધું આ હઠીનો કાંઈ ભલામણ કરવી છે, અને ઝીણાભાઈએ હાથ જોડ્યા, પ્રભુ હઠીની હું ભલામણ કરીશ, અને હઠી જો સત્સંગ નહીં રાખે, તમારા ચરણે નહીં રહે, તો હઠીની કરેલી ભલામણ નકામી છે, અને હઠી જો સત્સંગ રાખશે, તમારી આજ્ઞામાં વરત છે, તો હઠીનો વાંકો વાળ નહીં થાય, તો અક્ષરધામમાં જ બેઠો છે, મારી ભલામણ કાંઈ કામ કરશે નહીં, હું નિર્વાસનિક છું, મહારાજ મને ધામમાં લઈ જાઓ. ભગવાન શ્રીહરિએ અક્ષરધામનું સુખ ઝીણાભાઈને આપ્યું. ભક્તો, આ શાસ્ત્રો એ જ બતાવે છે, શાસ્ત્રોના કથન, સંતોના જે વચન છે એ આપણને સુખ આપવા માટે પ્રેરાયેલા છે. આ જે શિવપુરાણની કથા છે એનું જ્યારે મહાત્મ સુતજીએ કહ્યું છે, ત્યારે શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો છે, પ્રભુ એક પ્રશ્ન પૂછીએ, આ શિવપુરાણની જે તમે કથા કહી એ કથાથી કોઈનો મોક્ષ થયો? આ કથા છે ઉત્તમ છે, બધી વાત સાચી છે, પણ આ જે કથા છે એને કોઈ સાંભળી હોય ને એનો મોક્ષ થયો હોય, એનાથી એનું રૂડું થયું હોય, તો એ કથા અમને સાંભળવાની ઈચ્છા છે. સુતજીએ શૌનકના જે પ્રશ્ન છે એનો જવાબ આપતા કહ્યું છે, એ શૌનકાદિક મુનિઓ, આ શિવપુરાણની જે કથા છે એના મહાત્મના 7 અધ્યાયો છે, એ અધ્યાયોની અંદર વિશેષ કરીને આ ગ્રંથના 24,000 તો શ્લોકો છે,
24,000 શ્લોકો ને વહેંચવામાં આવ્યા છે. એમાં 7 સંહિતાઓ છે. વિધેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટી રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવીય સંહિતા. જેમ ભાગવત પુરાણની અંદર 12 સ્કંધમાં ભાગવત વેચાયેલું છે, પ્રથમ સ્કંધ, દ્વિતીય સ્કંધ, તૃતીય, ચતુર, પંચમ, છષ્ટમ, સપ્તમ, અષ્ટમ, નવમ, દશમ, એકાદશ અને દ્વાદશ જે સ્કંધો છે, એવી રીતે આમના જે જુદા જુદા ભાગ છે એને સંહિતાના રૂપમાં કહેવામાં આવે છે. અને શિવજીએ પૂર્વે આ જે શાસ્ત્ર છે એના 1 કરોડ શ્લોકો કયા, કેટલા, 1 કરોડ શ્લોકો શિવજીએ આપેલી જે સંહિતા, એને વ્યાસજીએ કળિયુગના મનુષ્યને માટે સમજી શકે એટલા માટે 24,000 શ્લોકોમાં વ્યાસજીએ રચી. અને શિવપુરાણ નામનું 17 પુરાણોમાં 1/18મું પુરાણ વ્યાસજીએ આપ્યું છે. એ શિવપુરાણની અંદર જે કથાઓ છે બ્રહ્મતુલ છે અને આને જે સાંભળે છે એને શ્રેષ્ઠ ગતિને આપનારું છે. આ શિવપુરાણનો કોઈ પાઠ કરે છે કે કોઈ સાંભળે છે અને એમાં જો વિશ્વાસ રાખે છે તો શિવતુલ્ય છે, એ શિવના રૂપને પામે છે, બ્રહ્મ સ્વરૂપ થાય છે, બ્રહ્મ સ્વરૂપ. માટે આ શિવપુરાણ સર્વોત્તમ વસ્તુમાં ઉત્તમ છે. બ્રહ્મા અને વિષ્ણુ તથા મહાદેવજી એ વગેરેને શિવપુરાણ છે એ પ્યારું છે. એવી જ રીતે શિવપુરાણના મહાત્મનો પહેલો અધ્યાય પૂર્ણ થાય છે. બીજા અધ્યાયની અંદર સુતજીને જે શૌનકાદિક ઋષિએ પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો જવાબ આપતા લખે છે, સુત સુત મહાભાગ ધન્ય સત્વ પરમ વિત અદ્ભુતે એમ કથા દિવ્યા શાવતા કૃપયા હિન શાવતા કૃપયા હિન. સુતજીએ શૌનકાદિક ઋષિ એને અદ્ભુત કથા સંભળાવતા કહ્યું છે, આ કથાથી અતિ શ્રેષ્ઠ કથા છે, આ કથાથી બુદ્ધિ શુદ્ધ થાય છે, આ કથા જે સાંભળી કૃતાર્થ થાય છે. અને આ કથા જેવી રીતે ભાગવતજીની અંદર અજામેલ નામે મહાપાપી બ્રાહ્મણ હોવા છતાંય ઘોર કર્મને કરનારો અને એ કથા સાંભળવાથી જેમ એનો મોક્ષ થયો છે, એવી જ રીતે આ પુરાણની અંદર એક બ્રાહ્મણ નામે, વર્ણથી બ્રાહ્મણ પણ એની ક્રિયા શુદ્રના સરખી છે. ભક્તો, ભગવાને જ્યારે મનુષ્ય જન્મ આપ્યો છે ત્યારે ચારે વર્ણના લોકોને જીવવાનો અધિકાર પોતપોતાના વર્ણને આશ્રમ પ્રમાણે છે. બ્રાહ્મણો છે એ કર્મકાંડ કરે, શાસ્ત્રોનું વાંચન કરે, વેદોનો પાઠ કરે અને એના થકી એની આજીવિકા છે. ક્ષત્રિયો છે એ આ દેશની અંદર, આ મનુષ્ય મૃત્યુલોકની અંદર જ્યાં જરૂર પડે ત્યાં રક્ષણ કરે, ક્ષત્રિયોનો ધર્મ છે. ક્ષત્રિયોએ એની અંદર જ પોતાની આજીવિકા છે. વૈશ્યોને કૃષિ કર્મ, એના જે બિઝનેસો છે એ બધા બતાવવામાં આવ્યા છે. અને શુદ્રોએ ત્રણ વર્ણોની સેવા કરવી, આના થકી પોતાનું જીવિતવ્ય ચલાવવું. પણ આ બ્રાહ્મણ એવો જે ભાગવતજીની અંદર મહાપુરાણની અંદર ભાગવત અને શિવપુરાણ આ બેની કથા એક સરખી છે. કારણ કે ભગવાન અને ભોળાનાથ એ બેયનું સ્વરૂપ એક છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશિયો. એ પણ જીવના ઉદ્ધારને વાસ્તે લીલાઓ કરે છે. શિવજી પણ જીવના ઉદ્ધારને વાસ્તે લીલાઓ કરે છે. આ પૃથ્વીની અંદર 3 દેવતાઓ છે. આ મૃત્યુલોકની અંદર, સ્વર્ગલોકની અંદર, પાતાળ લોકની અંદર આ 3 લોકના 3 દેવતાઓ. ત્રણેય દેવતાઓ એ
એમ કહેવાય છે એનો વહીવટ કરે છે. વહીવટ આપણે વહીવટી કામ એકમ હોય ને એમાં જુદા જુદા નિમાયેલા હોય. એમાં જે ભગવાન છે, વિષ્ણુ છે, ભગવાનનું સ્વરૂપ છે એ સાત્વિક ગુણવાળા છે. બ્રહ્માજી છે એ રજો ગુણવાળા છે, શિવજી છે એ તમો ગુણવાળા છે. એનું કાર્ય સત્વ, રજ અને તમ, આ ત્રણે ગુણો એનાથી પર થઈ અને જે કાર્ય કરે છે દેવ સમાન થાય છે. ભગવાન શ્રીએ શિક્ષાપત્રીમાં પણ આપણને આજ્ઞા કરી છે કે આ ત્રણ ગુણથી પર થઈ અને બ્રહ્મ સ્વરૂપે ભગવાનનું ભજન કરે તો મોક્ષ થાય. રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને. સ્વામીએ કીર્તનમાં લખ્યું, ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય. શબ્દનો અર્થ ન હોય ને તો ન ખબર પડે. જુઓ શબ્દ કેવો લખ્યો, ગુણીને સંગે. આ ત્રણ ગુણ છે એ ત્રણ ગુણનો જેને યોગ હોય તો નિર્ગુણનો થાય. કીર્તનમાં સ્વામીએ લખ્યું, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, આ ત્રણ ગુણથી પર થઈ. રીત જગત છે ન્યારી, સંતની રીતમાં બતાવ્યું ને. ત્રણે ગુણ છે સત્વ, રજ અને તમ, એ ત્રણે ગુણથી પર થઈ બ્રહ્મ સ્વરૂપે ભગવાનનું ભજન કરે તો ભગવાનના ધામને પામે, મોક્ષને પામે. બ્રાહ્મણ છે એને સત્ય કર્મ કરવાનું, સાત્વિક કર્મ કરવાનું, સત્વગુણ પ્રધાન રહેવાનું, એમાં તમોગુણ ન ચાલે. પણ શાસ્ત્રમાં એવું લખાણું છે મહાત્માની કથામાં કે દેવરાજ નામે એક બ્રાહ્મણ છે અને કિરાત નગરની અંદર એ બ્રાહ્મણ છે. જન્મથી બ્રાહ્મણ પણ શુદ્ર જેવી ક્રિયા છે, બ્રાહ્મત્વને મૂકી દીધું છે. પોતે વટલાઈ ગયો છે અને એ વટલાયેલા જે દેવરાજ છે એનો મોક્ષ થયો છે એની કથા સુત પુરાણી કહે છે. સુત પુરાણી કહે છે, એ શૌનકાદિક ઋષિઓ, કથા સાંભળ્યા સિવાય કોઈ કોઈનો છૂટકો થતો નથી. ભગવાન સ્વામિનારાયણે પણ કથાનો આગ્રહ કરાવ્યો છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ લખે છે, કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા શૂન્યાથી જ થયા સુધર્મી. કુકર્મી જે લોકો હતા કથા સાંભળ્યા પછી ધર્મવાન થયા, કુકર્મને આચરનારા હતા, સત્યકર્મને છોડી અને કુકર્મ કરનારાઓ હતા. જેટલા રાજા રજવાડા હતા ને એમાં ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં જો સત્સંગ કરાવ્યો ક્યાં કરાવ્યો, ક્ષત્રિયોમાં. એમાં રાજ્ય હતા એટલે એની પાસે સત્તા હતી, એની પાસે પૈસો હતો, સંપત્તિ હતી. અને સત્તા સંપત્તિ અને યુવાની, આ શરીરનું સુખ, આ ત્રણે અનર્થ જ કરાવે, શું કરે. એટલે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં સત્સંગ પ્રથમ શરૂઆત કરાવી તો ત્યાંથી ભગવાન સ્વામિનારાયણે ત્યાંથી શરૂઆત કરી છે. કથામાં લખે છે વિહારીલાલજી મહારાજ, શરીરનો મેલ જળેથી જાય, કથા શૂન્યાથી મન શુદ્ધ થાય. ગમે એવો પાપી હોય તો એનું મન ધોવાય ક્યાંથી, કથા સાંભળે તો. આ શરીર છે, શરીરને નાહીએ નહીં એક દિવસ બે દિવસ, કેટલો મેલ થાય. પડખે ઊભું રહેવું ન ગમે, પરસેવો વળતો પસીનો આવતો હોય, પણ એને જેમ જળનો યોગ થાય ને એનો મેલ ધોવાઈ જાય છે, એમ આ કથા છે એનાથી ગમે એવો પાપી જીવ હોય, ગમે એવો દુષ્ટ જીવ હોય તો એનું મન નિર્મળ થઈ જાય છે. આગળ લખે છે, સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે ભગવત કથા જ જાય. આપણા જીવનમાંથી કથા ઓછી થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આપણે પડવાના. એટલે ભક્તો આ કથા છે ને એને શ્રવણ કરજો. અહીંયા તો કથાનો યોગ રવિવારે મળે પણ વહેલા આવવાનું. આજે ઘણા વહેલા આવ્યા, આથી વહેલા આવો ને
તો અહીંથી વધારે મજા આવશે, કારણ કે આપણો સમય કાલથી તો પાછો 4 વાગ્યાનો છે. આમાં સમય લખ્યું છે કે સત્સંગમાંથી પડવાનું થાય તો કથાનો યોગ ઘટી જાય, આપણે યોગ વધારવાનો છે. સમીપ આવે મરવાનું જ્યારે, એમાં દ્રષ્ટાંત આપ્યું છે વિહારલાલજી મારે. હા, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અનંત જાય ત્યારે. આ શરીરમાંથી જ્યારે જીવ જવાનો હોય ને, દેહ પડી જવાનો હોય ને, એટલે અવસ્થા થઈ ગઈ હોય ને, ધીમે ધીમે અનાજનો ત્યાગ કરવા માંડે. એટલે લોકો વાતો કરે કે હવે ભાઈ 10 દી થયા 12 દી થયા 15 દી થયા. સ્વામી કીર્તનમાં લખ્યું 18 દી થયા, અન્ન મેલ્યું રે ડોસો તજવા થયો તૈયાર. અનાજ મૂકી દે એટલે શરીર પડી જાય, અને સત્સંગ ને કથા છોડી દે એટલે સમજી લેવાનું સત્સંગમાંથી પડી જશે. કિરાતનગરમાં રહેલો જે મૂર્ખ દરિદ્ર બ્રાહ્મણ વેદ ધર્મથી વિરુદ્ધ હતો, વિમુખ હતો, એણે પોતાના કર્મ મૂકી દીધા, સંધ્યા સ્નાન. એનું જે કર્મ છે, સત્કર્મ છે, ત્રિકાળ સંધ્યા. બ્રાહ્મણને ત્રિકાળ સંધ્યા કરવી પડે. આજ તો કોઈને ખબર નથી હું ત્રિકાળ સંધ્યા છે, શા માટે કરવી પડે કાંઈ ખબર નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે, સ્નાન સંધ્યાશ્ચ ગાયત્રીમ જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નવ ભોજનમ. બ્રાહ્મણ હોય એણે સ્નાન કરવું, સંધ્યા ત્રિકાળ સંધ્યા સવારે બપોરે અને સાંજે. એને પાઠ કરવાના લખ્યા, ગાયત્રીના પાઠ વિશેષ કરીને વિષ્ણુની પૂજા, અને આટલું કર્યા સિવાય ક્યારે ભોજન ન કરવું એવું લખ્યું. લ્યો આ બ્રાહ્મણે દુષ્ટ પાપિષ્ટ થઈ ગયો એટલે એને બધું મૂકી દીધું. બ્રાહ્મણના ધર્મમાં તો વિશેષ કેટલાય ધર્મો છે, પણ આ બ્રાહ્મણોએ જ્યારે કુકર્મ કરવાનું ચાલુ કર્યું છે, પછી તો એમ કહેવાય છે કે એ બ્રાહ્મણે પોતાનો ધર્મ મૂકી અને દારૂ માંસ ચોરી અવેરી, જે શાસ્ત્રમાં મનુષ્યના ધર્મ લખ્યા છે, મનુષ્યના ધર્મ પણ મૂકી દીધા છે. અરે ભગવાન સ્વામિનારાયણે તો ત્યાં સુધી આજ્ઞા કરી છે, પંચવ્રતમાન આપણને આપે તો માંસ ન ખાવું, દારૂ ન પીવો, જુગાર ન રમવો, ચોરી ન કરવી, વટલવું નહીં ને વટલાવવું નહીં. આ 5 નિયમો આપણને ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. કોઈને આપણે કહીને એટલે કે એ બધું સ્વામિનારાયણમાં, આ શિવપુરાણની કથામાં પણ સુતપુરાણી કહે છે કે આ બ્રાહ્મણે તો દારૂ માંસ ચાલુ કર્યું છે, ન ખાવાનું ખાદ્ય ખાય છે, અખાજ ખાય છે. એટલો બધો જ્યારે અત્યાચાર આદર્યો છે ત્યારે રૂપિયાની જરૂર પડી છે, રૂપિયા માટે થઈને લૂંટ ચાલુ કરી છે. રસ્તે જતા કેટલાય માણસોને લૂંટી નાખે, મારી નાખે, હત્યાઓ કરે છે. અરે એક દિવસ એવો સમય આવ્યો કે પોતે પોતાના ઘરમાં જઈ એના માતા પિતા એને ના પાડી કે તું આ દુરાચારી થઈ ગયો છો, આ બધું છોડી દે, તો એને પણ માર માર્યો છે. એની પત્ની આડી આવી, એને પણ માર માર્યો છે. વેશ્યાઓનું ગમન કરે છે, અને એક રાત્રિને સમયે એના માત પિતા એના પત્નીએ સહિત બધાને હત્યા કરી નાખી છે. આટલી બધી હત્યારો થયો, હત્યા કરતા કરતા દુષ્ટ એટલા બધા ઘોર કર્મો કરવા લાગ્યો, જેના કારણે અતિ પાપી થયો, રોગિષ્ઠ થયો. એક દિવસ પોતાની પાસે કાંઈ ધન બચ્યું નથી, પોતાનો વ્યવહાર રહ્યો નથી, ત્યારે ગામ છોડીને રખડવા અને ભટકવા લાગ્યો છે. સુતપુરાણી કહે છે, સ્કંદ પુરાણના મહાત્મ્યની અંદર જે આપ્યું છે એમાં છેલ્લે આ ભટકતા ભટકતા એક સમુદ્રના કાંઠે રખડતો રખડતો આવ્યો છે, અને એ સમયે ત્યાં દેવરાજને વિચાર થયો છે, તરસ્યો થયો, ભૂખ લાગી, પણ કંઈ ખાવાનું નથી. એ સમયે નાવાની ઈચ્છાથી જે તળાવ છે, સરોવર ભરેલું પાણીનું, ત્યાં ગયો છે, સ્નાન કરી લઉં, પાણી પી લઉં. પાણી પીવા ગયો તો સરોવર સુકાઈ ગયું, સુકાઈ ગયું. જેવી રીતે વાલિયો લૂંટારો હતો, નારદજીએ આજ્ઞા કરી તો સ્નાન કરીને આવ્યો અને તળાવ સુકાઈ ગયું. એવી જ દશા અહીંયા થઈ. એ ભીલ હતો, આ જાતિએ કરીને બ્રાહ્મણ હતો. તળાવ સુકાઈ ગયું, વિચારમાં પડ્યો હવે હું કરું, વિહવળ બની ગયો.
અને એ બ્રાહ્મણ એટલો બધો થાકેલો, એક શિવાલયનું મંદિર હતું, મંદિરની પાસે કોઈ સાધુ શિવપુરાણની કથા કરતા હતા, ઘણા લોકો કથાને શ્રવણ કરતા હતા, ત્યાં પહોંચવા આવ્યો પણ શિથિલ શરીરને કારણે દુઃખી થઈને પડી ગયો. પડ્યા પડ્યા કથાને સાંભળી, આમ તો સાંભળે એમ નહોતો, ભગવાને જે આજ્ઞા કરી છે ને ભક્તો, એ આપણા સુખી શરીરે કરીને આપણું ચાલતું શરીર હોય ને ત્યાં ભજન કરી લેવું, પછી આપણે નિર્વશ થઈ પરવશ થઈ, અને પછી આપણને એમ થાય ભગવાનની કથા સાંભળવા મંદિરે જવું છે પણ ચાલી શકાય નહીં, સંભળાય નહીં તો શું કરવાનું. આ તો સ્વામી આગળ કીધું ને, અનંત જન્મના જ્યારે પૂર્ણ ઉદય થાય છે ત્યારે આપણને કથાનો યોગ થાય છે. આ કથાનો યોગ થયા પછી એને શ્રવણ કરે નહીં, શ્રવણ કર્યા પછી જીવમાં ઉતારે નહીં તોય સુખ નો આપે. આ ઔષધ રૂપ છે, ઔષધ છે અને ખાવું જ પડે. કોઈને ડાયાબિટીસ થયો હોય, ભગવાનને પ્રાર્થના કરી કોઈને થાય નહીં, પણ કદાચ થયો હોય તો, કોઈને તાવ આવ્યો હોય, કોઈને માથું દુખતું હોય, ડૉક્ટરે દવા લખી દીધી હોય, સ્ટોરમાં જઈને દવા લઈ આવો, પછી દવા ઘરે મૂકી અને એની આરતી ઉતારો, જય દવા માતા, સારું થાય? ક્યારેય ન થાય. એને પાન અને અનુપાન કરવું પડે. પાંચ પ્રકારની દવા આપી હોય, જમ્યા પહેલાં લેજો, જમ્યા પછી લેજો, હોતા પહેલાં લેજો, જાગ્યા પછી લેજો, ઊંઘમાં ન લેતા, નકર બધી લેવાઈ જાય તો પાછા વૈયા જશો. એને જે પ્રમાણે દવા લેવા માટેના નિયમો હોય એ પ્રમાણે દવા લેવી પડે, એમ આ કથા છે, એના બધા નિયમો છે. આગળ આવશે શ્રોતાએ કેમ કથા સાંભળવી, વક્તાએ કથા કેમ કરવી, આ બધા નિયમો છે. ખાલી સાંભળેલું પણ કામ ન લાગે, એને જીવનમાં ઉતારવું પડે. પણ આ તો એટલો બધો દુઃખી થયેલો, એટલો બધો દુઃખી થયેલો, એક જ સુરતા હતી, એક શબ્દ સંભળાતો હતો, કાનની અંદર પડતો હતો, શિવજીની જે કથા હતી એને શ્રવણ કરતો કરતો પડ્યો રહ્યો, અને એક મહિના સુધી કથા સાંભળી, એક મહિનો શ્રાવણ મહિનો આખો કથા સાંભળી, એનો અંત સમય આવ્યો એમ લખે છે. એનો જ્યારે અંત સમય આવ્યો છે ત્યારે એને તેડવા માટે જમના દૂતો જ આવે ને, દુષ્કર્મ કર્યું છે. કથા છે ને એ તો એનો ગુણ છે. આ વરસાદનું જળ પડે છે, દલપતરામે સરસ મજાનો સુભાષિત લખ્યો છે, વરસાદ થતા સર્વ સુખ વનસ્પતિને, સર્વ વનસ્પતિને સુખ થાય. લ્યો વરસાદ પડે તો, એ વરસાદ પાછું આપણું ખેતર હોય એમાં પડે એવું નથી કે આપણો બગીચો છે એટલામ વરસી જાય, એટલામ વરસે તો બીજું પાણી ખોટું ન બગાડે, એ તો વાડમાંય વરસે, ડુંગરામાંય વરસે, એ એનો પોતાનો જે ભાવ છે, પોતાની માયા છે, એ બધાને આપે છે, વ્યાપક છે. કથા છે એ સાકર જેવી છે, સાકર જેવી, એનો ગુણ તો બધાને આવે જ. એને ડાયો ખાય તો એને ગળી લાગે ને, અને ગાંડો ખાય તો એને ગળી લાગે. ડાયો ખાય, ગાંડો ખાય, અંજવાળે ખાય, અંધારે ખાય, એ ગળી જ લાગે, એનો ગુણ જ ગળ્યો છે. કથા છે એને સાકરની ઉપમામાં આપવામાં આવી છે. સાકર છે પાત્ર બનીને ખાય તો વાંધો નથી, પણ ડાયાબિટીસ વાળો ખાય તો જાય ને. પણ કથા એવી છે બધાને ગુણ કરે છે, બધાને. ભગવાનની કથા છે એને શ્રવણ કર્યું છે. દેવરાજે જ્યારે શ્રવણ કર્યું છે ત્યારે એનો અંત સમય નજીક આવ્યો છે, અને અંત સમય જ્યારે આવ્યો ત્યારે યમના દૂતો તેડવા માટે આવ્યા છે. યમના દૂતો ઉપાડી ગયા, લઈ ગયા. શિવપુરાણની કથા છે, વિશ્વાસ રાખીને કથા સાંભળવી એવું લખ્યું છો. વિશ્વાસ વગરનો છે એનો મોક્ષ નથી, એની ઉપર ભોળાનાથનો રાજીપો પણ નથી. કથાઓ તો બહુ શ્રેષ્ઠ છે, પણ આપણી પાસે સમય નથી, સમય છે તો બુદ્ધિ થોડી છે, એટલે વિચારીએ અવળું પાછું આવું કેમ છે. એમાં વિશ્વાસ રાખીને જો કથા શ્રવણ કરવામાં આવે તો એ કથા એનું અનુપાન કરે છે, વિશ્વાસ સાથે અનુપાન. અમુક દવા લેવી હોય ને તમે કે આ દૂધમાં લેજો, કે ને આને દૂધ અને મધની સાથે મેળવીને લેજો, એટલે તમને પાછી બીજે નડે નહીં. એમ આ કથા જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે વિશ્વાસ સાથે મેળવી અને પછી ઉતારવી,
એટલે કથાને વાંધો ન આવે. દેવરાજને જ્યારે યમના દૂતો પકડીને જમપુરીમાં લઈ ગયા, યમપુરીના જે કુંડો છે એનું જે વર્ણન છે નિષ્કોળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથમાં નિષ્કોળાનંદ કાવ્યમાં યમદળની રચના કરી. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી આધોઈ ગામના પાદરે સ્વામી એને બેસાડીને મહારાજે કીધું કે અનંત જીવના મોક્ષને માટે જેમ કથા છે એમ યમદંડ પણ સાંભળ્યા પછી એમાંથી વૈરાગ્ય થાય. કથા સાંભળો એટલે એમાં પ્રીતિ થાય ભગવાનમાં. સારી અને નઠારી બે વસ્તુને આપણે, છોકરું નાનું હોય તો એમ કંઈક આ ખાવા જેવું છે, આ ખવાય આ ન ખવાય, આ બે વસ્તુ બતાવવી પડે. શાસ્ત્રે બે બતાવ્યું, આ કર્મ કરશો તો સુખી થશો, આ સદરસ્તો છે ભગવાનના ધામને પામશો, આ રસ્તો નરકનો છે, આ તમને દુઃખદાયક છે, આ કાંટાવાળો રસ્તો છે, આ હાઈવે છે, બે બતાવ્યો. યમદંડ જે રચના કરી એ યમદંડ છે, ઘોર રસ્તો. અને દેવરાજ જ્યારે કુકર્મ કર્યા છે ત્યારે યમપુરીને પામ્યો છે. આ બધું જોયું, મનમાં દુઃખ થયું, આ હા હે મેં દુષ્કર્મ કર્યા છે, મારે આ જ ભોગવવાનું. મનમાં પશ્ચાતાપ થયો અને વૈરાગ્ય મળ્યો થવા. ઘરના સંભાર્યા કોણ સાંભળે, દુઃખ આવે ત્યારે કોણ સાંભળે, હગાવાલા સાંભળે, પણ એને તો બધાને એણે હત્યા કરી નાખી હતી. કોઈ સહાય કરે એવું હતું નહીં, કોઈ ઠેકાણે કોઈને માનતો નહોતું, કોઈ ઈષ્ટ નહોતા. સંભાળતા સંભાળતા પોતાના જીવનની અંદર પોતે જે કરેલા કર્મો હતા એને મંડ્યો દેખાવા. એ દેખાતા 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 અંત સમયના જે નજીકના કર્મો હતા, એણે જે એક સરસ મજાનું શિવ મંદિર જોયું હતું જ્યાં કથા સાંભળી હતા એ યાદ આવ્યું, અને કથા જ્યાં યાદ આવી તો એનું પૂર્ણ ઉદય થયું. કૈલાસની અંદર બેઠેલા, કૈલાસ શિખરની અંદર બેઠેલા ભોળાનાથ અને ભવાની, એ ભવાનીને વિચાર થયો, દેવરાજ તો બ્રાહ્મણ છે ને મારી કથા એણે સાંભળી છે, યમપુરીમાં કેમ ગયો. એણે અનુચરોને મોકલ્યા અને યમપુરીની અંદરથી દેવરાજને છોડાવી, યમની સાથે યુદ્ધ કરી અને દેવરાજને છોડાવી અને કૈલાસમાં લઈ ગયા છે. આ કથા ભગવાનનું મહાત્મ, કથાનું મહાત્મ એ છે કે એણે જો પોતે દુષ્કર્મી હતો છતાંય જ્યારે કથાનું શ્રવણ કર્યું છે અને એ જીવનની અંદર એટલું સત્કર્મ હતું તો એનાથી એ બચી શક્યો છે. એટલા માટે આ શિવપુરાણની કથા છે એનું જે શ્રવણ કરે છે, શિવપુરાણ કેટલું મહાન છે. સ્વામીએ કીર્તનમાં લખ્યું, પારસ પરસી લોહ કુંદન કરે, મોંઘે તે મૂલે વેચાય રે. પારસ જેવું છે, પારસમણી જેવું. ભગવાનની કથા કેવી છે, પારસમણી જેવી. એનો સ્પર્શ થઈ જાય તો લોઢું સોનું થઈ જાય, કુંદન થઈ જાય. અતિ પાપી અતિ દુષ્કર્મી એવો દેવરાજ, એનો અહીંયા મોક્ષ થયો છે. સાથે સાથે બીજી કથાની માંગણી કરી છે અને છેલ્લે સુતજી કહે છે કે હે શૌનકાદિક ઋષિમુનિઓ, બીજા અધ્યાયની અંદર દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ જ હતો, બિંદુ એનું નામ છે, અને એ બિંદુએ જ્યારે કુકર્મો કર્યા છે, પોતાની સ્ત્રી હોવા છતાંય પોતાની સ્ત્રીને સુખ નહીં આપતા, પોતે ધર્મભ્રષ્ટ થયો છે અને ધર્મભ્રષ્ટ થયા પછી એણે દુષ્કર્મો કરી કરીને મરી ગયો છે. એની પત્ની સંચુલા છે, સંચુલાને પોતાનું પતિનું સુખ ન મળ્યું એટલે એ પણ ખોટે રસ્તે ચડી ગઈ અને એમનામ કરતાં કરતાં એની આયુષ્ય પૂરી થવા આવી. સંચુલાને દુઃખ થયું, મનની અંદર એમ થયું મનુષ્ય દેહ મળ્યો પણ મારાથી કોઈ ભગવત કાર્ય ન થયું, અને એણે પણ શિવપુરાણની કથા અનાયાસે જ્યારે સાંભળી છે ત્યારે અંદર આવેલા જે યમપુરી એના જે દુઃખો છે એને સાંભળ્યા અને સંચુલાનું હૃદય દ્રવિત થયું, વૈરાગ્ય થયો છે. મનની અંદર વૈરાગ્ય થયો પણ હવે શું કરું, મારી આયુષ પૂરી થઈ ગઈ, આયુષ પૂરી થતાં હવે તો મારે મરવાનું નજીક આવ્યું, હવે મારે જમપુરીના દુઃખોને ભોગવવા પડશે. વિચારમાં ને વિચારમાં કથા પૂરી થયા પછી જે કથાના વક્તા છે બ્રાહ્મણ છે એની પાસે ગઈ છે
અને એણે પોતાના જે કરેલા કર્મો છે એનો એ કરાર કર્યો છે. બ્રાહ્મણની પાસે પોતાના કર્મો કયા એટલે બ્રાહ્મણે કહ્યું છે કે હે દેવી, તે આજે જ ભગવાનની પાસે પસ્તાવો કર્યો છે, એ પસ્તાવાથી તારું જે કર્મ છે એ ધોવાઈ જશે, પણ હવેથી તું ભગવાન ભોળાનાથની ભક્તિ કરતી થા, જેનાથી તારો મોક્ષ થશે. ત્યાર પછી એનું મૃત્યુ થયું છે, અસદગતિને પામી છે. અસદગતિને પામેલી જે સંચુલા છે એની પહેલાં બ્રાહ્મણે શિવપુરાણની કથા એની પાછળ કરી છે, અને એ શિવપુરાણની કથાને સાંભળી અને એ પણ કૈલાસને પામી છે, એના પતિનો પણ એને ઉદ્ધાર કરાવ્યો છે. શિવપુરાણનો જે વિધિ છે, શ્રવણ વિધિ એને કહે છે. શ્રવણકાદિક ઋષિઓએ પૂછ્યું છે, હે સુતપુરાણીજી, આ જે શિવપુરાણ છે એની કથા એનું સાંભળવાનું અને એને કથા સાંભળ્યા પછી જે વક્તા છે એના જે જે વિધિ હોય એ અમને વિધિસર કહો. સુતપુરાણી કહે છે, સુત સુત મહાપ્રાજ્ઞમ વ્યાસસ્ય તુ નમોસ્તુતે ધન્યસ્ત શિવયાંચે વર્ણનીય મહદ્ગુણમ વર્ણનીય મહદ્ગુણમ. સુતપુરાણી કહે છે, હે શૌનકાદિક ઋષિઓ, શિવ પુરાણ જે છે એને વિધિ સહિત હું તમને કહું છું. શ્રોતાએ સંપૂર્ણ આ જે શિવપુરાણ છે એને સાંભળે છે એનું ફળ ઉત્તમ મળે છે. શિવપુરાણના પ્રારંભનીથી સમાપ્તિ સુધી એને જે સાંભળે છે એ પાપથી નિર્વિઘ્ન થાય છે, અને જ્યારે શિવપુરાણને સાંભળવું હોય ત્યારે એનું મુહૂર્ત જોવરાવી અને વિધિ સહિત દેશાંતરોની અંદર પત્રિકા લખાવી, એ પત્રિકાઓ કોને આપવી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સ્ત્રી ભક્તો આ બધાને કથા સંભળાવવા માટે આમંત્રણ આપવું, કથા માટેનું ઉત્તમ સ્થાન, ઉત્તમ સ્થાન પર્વત ગીરી નદી ભગવાનનું મંદિર અને પોતાનું ઘર, પોતાનું ઘર પણ મંદિર સમાન છે ત્યાં પણ કરાવી શકે છે, અને જેને જેને આમંત્રણ પત્રિકાઓ લખી છે, શ્રોતાઓ જેટલા આવે, સગાવાલા આવે કે કોઈ પણ શ્રોતાઓ આવે, એને પ્રેમથી સાચવવા જમાડવા, એનો આદર સત્કાર કરવો, વિનયપૂર્વક આમંત્રણ આપવું, પછી જે કથાઓ જેણે કથા કરી છે એણે સારું ઉત્તમ સ્થાન પવિત્ર બનાવી અને વક્તા માટેનું સરસ મજાની શોભાયમાન એવું વક્તાનું સ્થાન કરવું, અને બધા જ કથા સાંભળવા બેસી શકે એ પ્રમાણે આસન રચવું. શ્રોતાઓ માટે યથાયોગ્ય આસનમાં જેવું લગ્ન વિવાહની અંદર મન પ્રસન્ન હોય, વિવાહ હોય ઘરે તો કેટલો આનંદ હોય, એથી પણ વિશેષ કથાની આનંદ અંદર રાખી અને આનંદથી કથામાં બધાને બોલાવવા. વક્તાના લક્ષણો કહેતા કે છે, પૂરા ભાવથી બધાને કથા સંભળાવી શકે, બાળ હોય યુવાન હોય રોગી હોય દરિદ્ર હોય દુર્બળ હોય તો પણ વક્તા પૂજનીય છે. પુણ્ય ઈચ્છનારાએ ક્યારેય પણ વક્તાની નિંદા ન કરવી. પુરાણના શ્રવણને માટે જાણકારો પવિત્ર ચતુર શાંત અંતઃશત્રુ જીતનારો વક્તા કેવો જોઈએ? વક્તા પણ આપણી હારી હારી લોલમ લોલ કરે એવો વક્તા ન ચાલે. એ જીતેન્દ્ર હોય, ભગવાનનો ભક્ત હોય, આ તો ભગવાનને પામવા માટેનો રસ્તો છે. એટલે સુતપુરાણી કહે છે, વક્તા કુશળ દયાળુ પવિત્ર અને પવિત્ર સ્થાનની અંદર આ કથાને કહે. હવે કથા કોને સંભળાવી અને કોને ન સંભળાવી, બે આપણને એમ થાય ખરી, કથા નહીં સંભળાવવામાં આવતી હોય કોને ન સંભળાવાય. અમુકને કથા સાંભળ્યા પછી એનો અવગુણ આવે. જો અમુક અમુક શાસ્ત્રો છે એની અંદર શાસ્ત્રો કોને આપવું ને કોને ન આપવું નિષેધ કરેલા છે. શિક્ષાપત્રી છે ને ભગવાન સ્વામિનારાયણે લખી, તોય મહારાજે ના પાડી, દુષ્ટ હોય એને ન આપવી. હરિકવચ છે તો પણ એમાંય લખ્યું, પાપી દુષ્ટ
જે ભગવાનને વિશે વિશ્વાસ વાળો નથી એને ન આપવી, તો આ કથા પણ ભગવાનનું સ્વરૂપ છે. તો જ્યાં દુષ્ટ ચોર લૂંટારા હોય, જ્યાં ધોતારા હોય, ધોતારાના ધામ હોય, ત્યાં કથા ન કરવી. આ પવિત્ર, જે પવિત્ર જીવ હોય એની આગળ કથા કહેવી. કથાના વિઘ્નના નાશ માટે ગણપતિજીનું પૂજન કરવું. ગણપતિ શિવજીના જ પુત્ર છે, પણ ગણોના અધ્યક્ષ છે અને સર્વ પ્રકારે વંદનીય છે, એટલે ગણપતિનું સ્થાપન કરવું, પૂજન કરવું, શિવપુરાણના ગ્રંથનું પણ પૂજન કરવું. હવે પવિત્ર શ્રોતાના લક્ષણ કહે છે. શ્રોતાના લક્ષણ, પવિત્ર અંતઃકરણવાળા, પ્રસન્ન બુદ્ધિવાળા, પ્રસન્ન ચિત્તથી કથાને સાંભળનારા, શુદ્ધ થઈને આદર થકી આ કથાનું શ્રવણ કરવું. જે કામાદી છ વિકારોથી યુક્ત બાયલો, પાખંડી, ઘરની કે પુત્રની ચિંતાવાળો એવો જે શ્રોતા છે એણે આ કથાને સાંભળવી નહીં. કારણ કે ઘરની ચિંતા હોય તો પછી કથામાં ચિત્ત રહે નહીં. કથા સાંભળવા બેસવું ત્યારે આ સંસારમાંથી મનને ભગવાનના સ્વરૂપમાં જોડીને કથા સાંભળવી. શ્રોતાએ માથે પાઘડી બાંધીને કથા ન સાંભળવી. જો કે સમય જતો રહ્યો છે, પણ છતાંય શિવપુરાણની અંદર આજ્ઞા છે, માથે બંધન કરીને કથાનું શ્રવણ ન થાય. ખાતા ખાતા ઘણાને ટેવ હોય, આખો દી ચાલુ જ હોય, અને આ દેશમાં તો કાંઈ નવીન નથી. ખાતા ખાતા કથાનો સાંભળવી, ઊંચા આસને બેસીને, વિરાસને બેસીને કથાનો સાંભળવી, અને કથાની નિંદા કરનાર એને સેંકડો જન્મ સુધી દુઃખની અનુભૂતિ કરવી પડે છે. કથા સાંભળ્યા પછી કથાની નિંદા ન કરવી. ભગવાનની કે કોઈ દેવની પણ નિંદા ક્યારેય કરવી જ નહીં. પ્રેમાનંદ સ્વામીએ તો લખ્યું છે કે નિંદત નહીં કોઈ દેવ કો બિનખપ તો નહીં ખાત. નિંદા તો ક્યારેય કોઈની કરવી જ નહીં. પણ શાસ્ત્રનો મત છે, તુલસીદાસજીએ રામાયણમાં પણ કીધું છે કે આ ભોળાનાથની ભગવાન શ્રીહરિની જે નિંદા કરે છે એને કેવી પ્રાપ્તિ થાય છે. તુલસીદાસજી લખે, હરિ હર નિંદત દાદુર હોય, હરિ હર નિંદત દાદુર હોય, સહસ્ત્ર જનમ તનય પાવત ન તોય, સહસ્ત્ર જનમ તનય પાવત ન તોય. તુલસીદાસજી લખે છે ભગવાનની કથાની, સંતોની ક્યારેય નિંદા ન કરવી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, દેવતા તીર્થ વિપ્રાણમ. દેવતા, ભગવાનને જે અનુસરનારા દેવો છે એની નિંદા ક્યારેય ન કરી. દેવતા પછી તીર્થ, તીર્થોની નિંદા ન કરાય. અને લોકોને હું મનમાં ઘૂસી ગયો, નિંદા એની જ કરે, ઘરની ન કરે. લો, ઘરમાં ઘણું આડુંહળું હાલતું હોય એની નિંદા ન કરે. દેવતા તીર્થ વિપ્ર બ્રાહ્મણ, બ્રાહ્મણ છે એણે જ આ ધર્મ ઊભા રાખ્યા છે, બ્રાહ્મણ છે એણે જ આ વેદાદિક શાસ્ત્રો એને મુખસ્થ કંઠસ્થ કરીને રાખ્યા છે. નકર વેદના તો ધ્વંસ કરનારા આ પૃથ્વી પર બહુ થઈ ગયા, અસુરો બહુ થયા, દૈત્યો બહુ થયા, પણ અમુક અમુક બ્રાહ્મણોએ પોતે વેદ આખા ભણી કંઠસ્થ રાખીને લખ્યા છે. આજ સુધી આ પૃથ્વી, જ્યારથી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જે ભગવાનના સ્વરૂપ જેવા શાસ્ત્રો છે એને બ્રાહ્મણોએ ઊભા રાખ્યા છે, પણ એની ઉપર કૃપા કરી જાતું ન કરે, એની નિંદા કરે. મહારાજે ના પાડી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, દેવતા તીર્થ, તીર્થો ભગવાન જ્યાં જ્યાં ફર્યા છે, જ્યાં જ્યાં લીલાઓ કરી છે, ભગવાને જે જે તીર્થોને પાવન કર્યા છે એ તીર્થો આજ સુધી સજીવન તીર્થ આપણને પાવન કરે છે. આપણે જઈને તીર્થયાત્રા કરવા, ફરવા જઈ, તીર્થયાત્રા કરવા જઈ, તીર્થયાત્રા કરવા, આપણું કર્મ ધોવા માટે જાય. અને એ આપણું કર્મ ધોવે ક્યારે ધોવે, કે તીર્થમાં જઈને, તીર્થના વિધિને, તીર્થની અંદર બેસીને સ્તોત્ર પાઠ, પુરસ્ચરણો આ બધું કરવામાં આવે તો તીર્થ આપણું કર્મ ધોવે છે. બધા મનુષ્યો તીર્થ કરવા જાય, બધા પાપ ધોવા જાય.
પણ તુલસીદાસજી કહે છે નિંદા ને કરનારો છે પાપ ઓલા મૂકીને જાય પાછો લેતો હોય. નિંદા જે તીર્થોની કરે છે એની પાસે રહેલા જે છે કર્મો છે એ નિંદકને લાગે છે. કેટલા એની પાસે હોય કયો ત્યાં કેટલા મૂકીને આવ્યા હોય સ્ટોક હોય ને સ્ટોક પછી નિંદા કરનારો લેતો આવે. દેવતા તીર્થ વિપ્રાણમ વિપ્રો સાધ્વી નામ, સાધ્વી એટલે સતી નારી, જેનું સતી ગીતાની અંદર ભગવાન શ્રીએ મહત્વ આપ્યું છે, જેની અંદર કપિલ ગીતાની અંદર ભગવાને મહત્વ આપ્યું છે. પોતાના પતિની પતિ બુદ્ધિએ કરીને જે સેવાને કરનારી છે સતી એની નિંદા કરે છે એને પણ એટલું જ પાપ લાગે છે. અને છેલ્લે લખ્યું પાંચમું ભગવાન સ્વામિનારાયણ કહે છે સાધ્વી નામ ચ સતામ અપી સતામ સંતો, એની નિંદાને કરનારો એની અંદર જે કાંઈ નિંદા કરે છે અને બધા જ પાપનો ભાગીદાર થાય છે. નિંદા તો ક્યારેય ન કરવી. તુલસીદાસજી લખે છે હરિહર નિંદત દાદુર હોય, શબ્દ કેવો વાપર્યો ડેડકો થાય, બહુ બોલવાની ટેવ હોય એટલે શું થાય, બહુ બોલવે બોલે કોણ વધારે ડેડક્યો, વરસાદ થોડોક થાય અને આમ જો ડેડકા બોલે થાકે જ નહીં, એક લય એક તાલથી બોલે, કારણ કે નિંદા કરી હોય એટલે ડેડકાનો અવતાર આવે. વરસાદ થાય એટલે આપણે આમ દેખાતા ન હોય પણ વરસાદ થાય એટલે આમ તો ઢગલો થઈ જાય, ક્યાંથી આવે, કારણ કે ઝાઝા નિંદક થઈ ગયા એટલે બધાને દેહ તો મળે જ ને, પુરાણ છે આની અંદર શ્રદ્ધા આમાં વિશ્વાસ. બે કર્મ કરે, સત્કર્મ કરે તો એનું પુણ્ય મળે, દુષ્કર્મ કરે તો એનું પાપનું કર્મ એને ભોગવવામાં આવે. હરિહર નિંદત દાદુર હોય તન સહસ્ત્ર, એમ લખ્યું એનું શરીર હજાર વર્ષ સુધી એમાં એમાં રહે એટલે એને જાજુ રહેવાનું ને, સહસ્ત્ર તન પાવતન તોય ત્યાં સુધી એને મનુષ્યનો જન્મ ન આવે. હરિ એટલે ભગવાન, હર એટલે મહાદેવજી, આ બેયની નિંદાને કરનારો છે એને ઢેડકાનો અવતાર આવે છે. અને શિવપુરાણની અંદર કથામાં એમ કહે છે જન્મો સુધી દુઃખ ભોગવીને કૂતરો થાય છે. ચાલુ કથાએ કોઈ બકવાસ કરે તો ગધેડાનો અવતાર આવે છે, કથામાં કોઈ વિઘ્ન નાખે તો તેને કરોડો વર્ષ સુધી નરક ભોગવીને ગ્રામવાસી ભૂંડનો અવતાર આવે છે. નિંદા ક્યારેય ન કરવી, કથાનો મર્યાદા જાળવવી, એમ વિચારીને ઉત્તમ શ્રોતાએ સારી બુદ્ધિવાળા થઈને પ્રીતિથી યુક્ત ભગવાનમાં હેત રાખીને ભગવાનની કથામાં પોતાના મનને જોડીને કથાને સાંભળવી. કથા ખાનારાએ કથા સાંભળનારાએ હું ન ખાવું એવું લખ્યો. આ તો પછી આપણે જ્યારે કાંઈક કહીને ત્યારે એમ કે તો સ્વામિનારાયણ વાળાને બધાને આવે. શિવપુરાણમાં ચોખ્ખો છે, તમે જો વાંચજો તમને કહી દઉં, અધ્યાય સાથે કહી દઉં. મહાત્માનો છેલ્લા અધ્યાયમાં એમ લખવામાં આવ્યું છે કથા સાંભળનારે ડુંગળી લસણ હિંગ માંસ વાનની કામ આદિ વિકાર કરનારી વસ્તુનો ત્યાગ કરવો, આ બધી વસ્તુનો ત્યાગ કરવો. હવે કથા જેને સાંભળવી છે એને લસણ ડુંગળી ન ખાવા, ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા શિક્ષાપત્રીમાં કરી છે એટલે આપણે સત્સંગીને કહીએ ને એટલે બીજા હું કે સ્વામિનારાયણ વાળા ન ખવાય એમ. સ્વામિનારાયણ ભગવાને લખ્યું પલાંડુ લસુનાદ્યમ છે તેન ભક્ષમ ન સર્વથા, કોઈએ પણ ન ખાવું. લસણ ડુંગળી નહીં ખાવા માટેના નિષેધો એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીમાં નથી. શિક્ષાપત્રી તો સાર છે, સાર ભક્તો મહારાજે શિવપુરાણમાંથી નહીં લાવ્યા હોય, તમને ભાગવતજીમાંથી બતાવું. ભાગવતજીની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે, આપણે સાંભળ્યું જ હોય બધા, તમે તો બધા ભાગવતજીની કથા સાંભળી જ છે. સમુદ્ર મંથન પછી જે ઝેર નીકળ્યું મહાદેવજીએ ગ્રહણ કર્યું આપણા સુખને માટે, ભોળાનાથે ગ્રહણ કર્યું, પછી જે રત્નો નીકળાય હો હો લઈ ગયા ભગવાન લક્ષ્મીજીને, ઐરાવત ને બધું ઇન્દ્ર ને બધા દેવતાઓ વહેંચી લીધા, છેલ્લે અમૃત નીકળ્યું. એટલા માટે તો સમુદ્ર મંથનની કથા હતી. અમૃત જ્યારે નીકળ્યું ત્યારે દેવતાઓ બાકી રહી ગયા અને દૈત્યો જોરદાર હતા ને લઈને ભાગ્યા. દેવતાઓ ભગવાનની પાસે ગયા આ અમને નહીં પોગવા દે કે
દેવતાઓએ માંગણી કરી, પ્રભુ આ અમૃત અમને પાઈ દો, આ દૈત્યો પી જશે તો એ અમર થશે, અમે તો પાછા દુખ્યા. ભગવાન ભક્તના પક્ષે રહે છે. જુઓ, ભગવાન છે ને પોતાના ભક્તને પક્ષે જ હોય હંમેશા. દૈત્યોને મોહાંત બનાવી મોહિની સ્વરૂપ ધારણ કરી અને ભગવાને જે અમૃતનો કુંભ હતો એ લઈ લીધો. દૈત્યો મોહિત થયા. મોહમાં વસ્તુ કેટલી જતી રહે કોઈને ખબર પડતી? આ મોહ છે, જગતની અંદર મોહ છે. તમે અહીંયા આવ્યા છો કે ત્યાં આવ્યો છો, જુવાન થયા તેદુના રળો, પણ ઢગલો થયો કે સંપત્તિનો ઢગલો ઘરમાં થવો જોઈએ ને? એક આખું ઘર પેકનો થઈ જવું જોઈએ, અહીંયા આવ્યા પછી ડોલરની તેજુરીઓ ન ભરાઈ જવી જોઈએ, થાય? આ મોહ છે, આ સંપત્તિનો મોહ છે, સંતતિનો મોહ છે. આ જગતની જગત છે એ બધું મોહપરાયણ છે. ભગવાને મોહ બતાવ્યો. હવે જેને સામેથી મોહ ભગવાન બતાવતા હોય એને કેટલો મોહ થાય, બધું ભૂલી ગયા, અમૃત ભૂલી ગયા. મોહિની સ્વરૂપે ભગવાને દૈત્યોને કીધું કે તમે એક લાયન બંધ બેસી જાઓ ને કતાર બંધ બેસી જાઓ, એટલે તમને બધાને હું અમૃત પાઈ દઉં. બધા બેસી ગયા, ડાયા થઈ ગયા એકદમ. મોહ છે ને કોના હાથે, કે એક યુવતીના હાથે પીવા મળે? ભગવાનનું જે સ્વરૂપ એમાં મોહિત થયા. એક બાજુ દૈત્યો બેસી ગયા, એક બાજુ દેવો બેસી ગયા. એમાં રાહુ નામનો જે ગ્રહ હતો એણે વિચાર કર્યો કે આવું કોઈ દે સ્વરૂપ જોયું નથી, નથી ને નારાયણ હોય તો આ તો દેવોને પાઈ દેશે પણ દૈત્યોને આપશે નહીં. એટલે સૂર્ય અને ચંદ્ર બિન વચ્ચે જઈને બેસી ગયો રાહુ. દૈત્ય એ બેયની વચ્ચે જઈને જ્યારે બેઠો, ભગવાન પીરસતા પીરસતા આવ્યા. ભગવાનને ખબર જ હતી કોને પાવું ને કોને ન પાવું. દેવતા બાજુથી ચાલુ કર્યું એટલે દૈત્યો મીડા કહેવા, તમે દેવોને પાઈ દેશો. ભગવાન કે પણ આ ઉપર ઉપર આંસુ આંસુ હોય ને, છાશ હોય ને ઉપર આશ આવે, આંસુ આંસુ એને પાઈ દઉં પાતળું પાતળું, હેઠે ઘાટું રહી તમને પાવું. મહત્તા બતાવો એટલે લોક પછી એ પ્રમાણે ચાલે. ભગવાને એને મોહમાં નાખ્યા એટલે પહેલા દેવતાઓને પાવાનું ચાલુ કર્યું. ભગવાન જાણે છે કે વચ્ચે દૈત્ય આવીને બેઠો છે, રાહુ આવીને બેઠો છે, પણ ભગવાને પંક્તિ ભેદ ન કર્યો. આપણે પંક્તિ ભેદ ન કરવો, ના પાડી. મહારાજે આજ્ઞા કરી, અમારા જે આશ્રિતો છે એને ક્યારેય પંક્તિ ભેદ ન કરવો. રાહુ બેઠો તોય પીરસવાનું ચાલુ રાખ્યું. નજીક આવ્યા, સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેઠો છે. ભગવાનને સૂર્ય અને ચંદ્રે બે ઈશારો કર્યો, પ્રભુ આ દૈત્ય બેઠો છે, આને તમે આપશો એટલે અમર થઈ જશે. ભગવાને આપ્યું, હાથમાં આપ્યું, એને મોઢામાં મૂક્યું એટલે દેવતાઓને રાજી રાખવા માટે સુદર્શન મૂક્યું. સુદર્શનથી એને માથું શિરચ્છેદ કર્યો પણ ગળાની નીચે ઉતરી ગયું. એટલે કેતુ રહ્યો અને ધડ વગેરેનો રાહુ બે થયા, એકમાંથી બે થઈ ગયા. ધડે કામ કરે, જે નવગ્રહો છે ને એમાં રાહુ કેતુ, એમાં એક મસ્તક પૂજાય છે ને એક ધડ પૂજાય છે, કારણ કે એને અમૃત પીધું એટલે. અમૃતનો યોગ એવો છે, આ કથા છે એ અમૃત છે, આનો યોગ ગમે ત્યારે થાય એ અમર બનાવે, અમર બનાવી મોક્ષ આપે, એ ભગવાનનું ધામ આપે. પણ ભક્તો એને યથાર્થ રૂપમાં અમૃત મળ્યું છે એને પાન કરે તો. હવે એ જે રાહુ ને કેતુ થયા એનું જે બ્લડ પડ્યું એ બ્લડમાંથી લસણ અને ડુંગળીની ઉત્પત્તિ છે. હવે ખાવ લો, કેમ ખવાય? અસુરનું લોહી પીવાનું, અસુરનું લોહી પીવાનું. માણસનું પીવું બરાબર છે, વધીને ઘરનાનું પીવું બરાબર છે, એના કરતાં વધારે સાધુનું પીવો ને તોય વાંધો નહીં. એને હેરાન કરજો ને કહેજો કથા સંભળાવો, અમને અમને ભગવાનના ગુણનું કીર્તન કરાવો. આમાં લખ્યું છે, આ લખ્યા પ્રમાણે કહું છું, કારણ કે આમાંય પાછો તમારો જેમ નિયમ છે એમ વક્તાનો નિયમ છે. મહાભારતની અંદર પણ આ જ કથા પડી છે. એટલે ભક્તો લસણ અને ડુંગળી હરગી જ ન ખાવા. એની દવાઓ ઘણી આવે છે, ગરમી માટે જો હોય તો કસ્તુરી નથી, હે તમારે તો અહીં કેસર પાકે, કેસર એ બધું ગરમ જ છે. ગરમ ખાવા માટે વસ્તુ ઘણી છે ભગવાને બનાવી છે. જો ભગવાને સરસ આવી સૃષ્ટિ કરી, તેલ અને ઘીની ના નથી પાડી પાડી, ઘી નારાયણ સ્વરૂપ છે પણ આપણે ખાઈ નહીં કે પચાવી નથી શકતા, નકર નારાયણ સ્વરૂપ છે
भक्तो आजे पण पृथ्वी पर भगवान स्वामीनारायणे जे प्रणालिका चलावी महाराजे संतो ने हरिभक्तो ने आम अखंड धारे घी पीरसी जमाड्या छे ने महाराजे आज्ञा करी छे के संतो ने जमाडवा भक्तो ने जमाडवा तमने कहो आजे तमने कदाच ख्याल नहीं होय उत्तर गुजरात ने तमे भावनगर नी बाजू में तळाजा गाम ने बाजू में पीपरला गाम छे पीपरला आखू भूदेवो नु ब्राह्मणो नु गाम अने आखू सत्संगी नु गाम ई लोको खेडू आ ब्राह्मण छे बधा खेडू जेने आपणे ब्राह्मण में पाली थी आवेला ई लोको राजस्थान पाली थी आवेला ज्यारे न्या अंतक थयो त्यारे भागीने आवेला एटले पालीवाल कही पालीवाल ब्राह्मणो कही पालीवाल ब्राह्मणो एने त्या शेत्रुजी नदी नी बहु सरस नहर आवे अने शियाळु उनाळु चोमासु बधी फसल ले डूंगळी वावे आखू गाम डूंगळी वावे लाल ने धोळी ने अने वेचाण करे पण घरे कोई ना घरे कोई छोकरुं डूंगळी नथी खातो बोलो बधा स्वामीनारायण भगवान ना आश्रित आखू गाम अने जेवडुं मंदिर छे आखू भराई जाय पूजा करवा हवारे भराई जाय नावाय मंदिर मां आवे अने एटलो पक्ष न्याथी बीजा कोई थी नाम न लेवा ब्राह्मणो छे बधाय बधाय तिलक चांडलो पूजा कंठी एना जे सत नित्यकर्मो छे बधाय स्वामीनारायण संप्रदायना एना 84 गाम छे हर वारे वात करी दो घी नी तमने एनी 84 करे आज पण 84 करे एटले बधा ब्राह्मणो भेगा थाय लगभग 80 डब्बा घी जाय केटलो एक वखत जमाडे एटले 80 डब्बा घी लालजी महाराज ना हाथे अमारी नजरे जोयेलू थाळी भरी घी पीवे बोलो ई डूंगळी नथी खाता आपणे अहींया आव्या पछी आपणा देश में आवो जन्म मनुष्य जन्म मळ्या पछी आवो सत्संग ओळखाणा पछी आपणे लहण अने डूंगळी बंधाई जाय भक्तो महाराजे तो सत्संगी जीवन में हींगनी ना पाड़ी भक्तो भगवान स्वामीनारायण आश्रित थया पछी ब्राह्मण होय क्षत्रिय होय वैश्य होय के शूद्र होय महाराजनी आज्ञा एज आपड़ा माटे शिरोधार्य होय भगवान स्वामीनारायण समय नी अंदर गुणातीतानंद स्वामी जूनागढ़ नु मंदिर करावता था जूनागढ़ नी अंदर गुणातीतानंद स्वामी मंदिर करावे ए समय एक भंगी ने सत्संग थयो भंगी ने कोने भंगी हवे एने तो आपणे स्पर्शमय दोष होय सत्संगी थयो संतनो योग थई गयो બધા સત્સંગીઓ જાય એટલે એ મંદિરની સેવા કરવા આવતો કામે એનું કામ મેલાનું કામ મેલવાનું કામ કરવા આવે બધા બેસીને સ્વામીની વાતો સાંભળતા હોય આખો બેસે સ્વામીની વાતો સાંભળે એક દિવસ એણે સ્વામીને કહ્યું સ્વામી મારે સત્સંગી થવું છે હું ન થઈ શકું અને સ્વામીએ કીધું ગોવા તું આ સેવા કરે છો રાધારમણ દેવની સેવા કરે છો આ સિદ્ધેશ્વર મહાદેવજીની સેવા કરે છો અને તું આજથી સત્સંગી પણ સત્સંગી થયા પછી તારાથી નિયમ નહીં રહે અરે સ્વામી નિયમ શું હોય સ્વામી કે એક તો તારે મેલાનું કામ બીજું તમારો ખોરાક બધો અશુદ્ધ હોય લસણ ડુંગળી માંસ મદિરા તમારો ખોરાક હોય ગોવાએ કીધું સ્વામી આજથી સત્સંગ તમે આપ્યો તમે બોલ્યા આજથી મૂક્યું સત્સંગી છો બોલો કંઠી બંધાવી પોતે નિયમ પાળે એને ભગવાનની માળા આપી માળા કરે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોનો આશીર્વાદ ગો બધું મેલાનું કામ કરી ઘરે જઈ નાહી ધોઈ અને પછી ભગવાનની માળા કરે આપણે જેવા સત્સંગી વર્તમાન પાળે ને એવા સત્સંગીના વર્તમાન પાળતો થયો ભક્તો એક સમયે ગો બાર બધે ગામમાં કામ કરવા જાય એમાં એક નાગર બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ ગામમાં મોટા શેઠ અને એના ફળિયાની અંદર સાફસૂફી કરવા ગયેલો બપોરનો સમય થઈ ગયો ગો વાળતો હતો ત્યાં શેઠાણી આવ્યા શેઠાણી આવીને ગોવાને જોઈ અને હાથ પાડ્યો અરે ગોવા તારું કામ પૂરું થાય ને એટલે હું અહીંયા કઢી મૂકું છું કઢી સાંજે વધેલું એને બધા આપે બપોરનું વધેલું હોય રોટલા હોય એવું બધું બિચારા ખાવાવાળા એણે કીધું કે આ કઢી અહીંયા મૂકું છું તું જા ત્યારે લેતો જાજે તારા પાત્રમાં લેતો જાજે ગોએ વિચાર કર્યો કે શેઠાણી કઢી તો આપે છે પણ હવે એ મારે નહીં ખપે
પણ જો મૂકી રાખશે ન લઈ જાય તો એને ખ્યાલ નહીં આવે, પાત્ર પડ્યું રહેશે. એટલે ગોવો બોલો, શેઠાણી માં તમારી કઢી મને ન ખપે. શેઠાણી માના તો રૂવાડા આવળા થઈ ગયા. અમારી કઢી નાગર બ્રાહ્મણ, ઉત્તમમાં ઉત્તમ નાગર બ્રાહ્મણ કહેવાય, અમારી નાગર બ્રાહ્મણની કઢી તને ભંગીને ન ખપે. એ વાર્તાલાપ ચાલે છે. શેઠ ઝરૂખામાં, મહેલના ઝરૂખામાં બેસીને છાપું વાંચતા હશે, કઈ કાગળિયાનું કામ કરતા હશે. એને સાંભળ્યું, એ નીચે ઉતરી ગયા. આવીને ગોવાને પૂછ્યું, એટલે ગોવા તું તો ભંગી છે અને અમે તો બ્રાહ્મણ છીએ, નાગર બ્રાહ્મણની કઢી તને ન ખપે, તું એવો તો કયો મોટો થઈ ગયો. એટલે ગોવે કીધું, શેઠ મને માફ કરજો, તમે નાગર બ્રાહ્મણ છે ને બહુ ઉત્તમ બ્રાહ્મણ છો. નાગર બ્રાહ્મણનું જમણવાર બહુ ઊંચું હોય, તમારા જમણવારની અંદર તમે ટેસ્ટફુલ ખાવાવાળા, એમાં સ્વાદ્યા બહુ એમ કહેવાય દેશી ભાષામાં, એટલે તમે સારું સારું બનાવો એની અંદર, તમે વધીને કાંઈ ન નાખ્યું તો હિંગ તો વાપરી જ હોય, મને સુગંધ આવે છે એટલે એમાં હિંગ વપરાણી છે, હિંગવાળી કઢી મને ન ખપે. ભંગીએ બ્રાહ્મણને ના પાડી દીધી, બ્રાહ્મણને પણ. શેઠ સાત્વિક હતા, એણે વિચાર કર્યો, આ ભંગી થઈને મારી કઢીની ના પાડે તો હું કેટલો હેઠો ઉતર્યો હશે. હું બ્રાહ્મણ હોવા છતાંય ભંગી નિયમ પાળે છે, એના કરતાં મારા નિયમ ઢીલા થયા. એટલે શેઠે કીધું, ગોવા હું તને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપીશ, તું ક્યાં ધર્મને પાળે છો? ગોવાએ કીધું, શેઠજી હું છે ને સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત થયો છું, મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો છું, મેં એની કંઠી બંધાવી છે અને એણે નિયમ આપ્યો છે, એટલે હું બહારની કોઈ અખાદ્ય વસ્તુ ખાતો નથી, આ દેહને અભડાવવા કરતાં ભૂખ્યું રહેવું ઉત્તમ માનું છું, એટલે હું નથી ખાતો. અરે ગોવા, તું આવો ભંગી થઈ અને સ્વામિનારાયણના ઉજળા સંપ્રદાયમાં તને કેવી રીતે સ્વીકાર્યો, એ તું નિયમ કેવી રીતે પાળે છે? ગોવાએ બધા નિયમો કીધા, હું આ મેલાનું કામ કરી નાહી ધોઈ પવિત્ર થઈ ચોળે થઈને ભગવાનની પૂજા કરું છું, ભગવાનની માનસી કરું છું, ભગવાનની માળા કરું છું. ગોવાનો આવો સાત્વિક ભાવ જોઈ નગરનો શેઠ હતો, નગરનો શેઠ રાજી થઈ ગયો. ભગવાનના ભક્તોએ પોતાના નિયમ પકડી રાખવા જોઈએ, ભગવાનનો રાજીપો તો થાય. એક ગોવો ભંગી, જે મેલુની ક્રિયા કરવા વાળો, મેલું ઉપાડવા વાળો, એની ઉપર જૂનાગઢ રાજ્યનો શેઠ, નગર શેઠ રાજી થઈ ગયો અને એમ કીધું, ગોવા હવે તું કાલ મારી ઓફિસે આવજે. ગોવાએ વિમનમાં વિચાર કર્યો, ઓફિસે બોલાવે કઈ દંડ નહીં કરે ને વળી, કઢીની ના પાડી તો ઉપાધિ બીજી થાય ને. ગોવો મનમાં વિચાર કરે, પણ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા ઘરે ગયો. વિચાર કર્યો, કાંઈક હશે, જે હશે એ મારો ભગવાન છે ને આગળ. બપોરના 11 વાગ્યા શેઠને ત્યાં જઈ ઓફિસે શેઠને સલામ કરીને ઉભો રહ્યો, શેઠ રાજી થયા. ગોવા આજ તારી માથેથી મેલાનું કામ ગયું, જૂનાગઢ શહેરની અંદર જે કાંઈ સફાઈ થાય છે એનો તું ઉપરી, તારે બેઠા બેઠા પગાર અને ભગવાનની કૃપાથી ગોવાને ગુણાતીતાન સ્વામીના આશીર્વાદથી, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગના નિયમોથી એને બઢતી મળી ગઈ. બઢતી ભક્તો, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી આવા ઉત્તમ ખોળીએ ક્યારેય અભડાવશો નહીં, ક્યારેય અભડાવશો નહીં. તમને હાવ સાચી વાત કરું, ખોટું લાગે ભલે લાગે, અમુક અમુક નજીક આવે ને ત્યારે એમ થાય કે આમ છેટે જય સ્વામિનારાયણ કેમ, તો સારું હું કહું છું અમુકને તો મોઢે કહું, પણ ન ગમે. મહારાજને કેમ ગમતું હશે? તમે પૂજા કરતા હશો, તમે મંદિરે આવતા હશો, તમે એથી મહારાજને મળવા જાઓ, પણ આપણા મોઢાની દુર્ગંધ આવતી હશે, આપણા અંતરની દુર્ગંધ આવતી હશે. આપણા અંતરની અંદર જ્યાં સુધી શુદ્ધતા નહીં હોય, ચોખ્ખાઈ નહીં હોય, તો ત્યાં સુધી મહારાજનો રાજીપો નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ ગઢપુરની અંદર બિરાજમાન હતા, ગઢપુરની અંદર, અને દેશાંતરના સંઘો આવે એમાં એક ગામડાનો સંઘ આવ્યો, મહારાજને મળ્યા. મહારાજની સાથે બેસીને કથા વાર્તાનો લાભ લીધો, મહારાજના દર્શન કર્યા, અને જ્યારે જવાનો સમય થયો ત્યારે મહારાજની પાસે રજા લેવા માટે આવ્યા. રજા લેવા માટે ભગવાન શ્રીહરિની સામે ઊભા રહી અને ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ
ઘણા વર્ષો એ દર્શન થયા છે, આવા નવા દર્શન હૃદયમાં દેજો. અને મહારાજ અમે હવે જઈએ છીએ એટલે તમે રાજી થઈને રજા આપો અને દયાળો દયા રાખજો. મહારાજની પાસે માંગણી કરી એટલે મહારાજે ભક્તોની સામે હાથ જોડ્યા. મહારાજે હાથ જોડ્યા, મહારાજ બોલ્યા, ભક્તો તમે દયા રાખજો. કોણ બોલે છે? અક્ષરધામનો અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ. હાથ જોડ્યા મહારાજે. ભગવાન સ્વામિનારાયણ હાથ જોડીને એમ કહે છે કે ભક્તો તમે દયા રાખજો. પહેલા ભક્તો તો ગઢપુરની બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી મનમાં વિચાર થયો, આપણે મહારાજની પાસે કંઈક માંગણી કરી કે મહારાજ તમે દયા રાખજો, તમારા સ્વરૂપનું નિત્ય આવું આવું હૃદયમાં દર્શન દેજો. ઘણાક વર્ષે દર્શન દીધા છે, પાછા ફરીથી દર્શન થાય એ માટે મહારાજની પાસે માંગણી કરી અને છેલ્લે એમ કીધું કે તમે દયા રાખજો. તો મહારાજ પણ બોલ્યા તમે દયા રાખજો. એનો અર્થ શું? આપણે તો પામર જીવ છીએ, ભગવાન દયા રાખે તો આપણે કંઈક દુઃખ આવ્યું હોય તો એમાં સહાય કરે, આપણી બુદ્ધિ ઠેકાણે રાખે, એ મોટી દયા ને. પણ ભગવાન શ્રી આપણી પાસે સામે હાથ જોડીને એમ કીધું દયા રાખજો, એ તો આપણે પૂછવું ભૂલી ગયા. મહારાજની ઉપર આપણે શું દયા કરીએ કે આપણે એને કંઈ આપીએ કે આખું બ્રહ્માંડો એના સર્જેલા, એની આપેલું આપણે કંઈક ખાઈએ છીએ. બધાએ વિચાર કર્યો આ સાચી વાત, આ પૂછવું પડે, હવે જવાય નહીં પાછા. આવે મહારાજ જ્યાં દરબારગઢમાં વિરાજમાન છે ત્યાં આવી અને ભક્તો મહારાજની પાસે આવ્યા. મહારાજે પૂછ્યું કેમ પાછા કેમ આવ્યા, તમે તો રજા લઈને ગયા હતા, હજી આલ્યા જાઓ છો ત્યાં પાછા કાંઈ ભૂલી ગયા? ભક્તો કે મહારાજ કાંઈ ભૂલ્યા નથી, પણ શ્રીહરિ આપ તમે જ્યારે રજા આપી ત્યારે એમ બોલ્યા કે તમે દયા રાખજો, એટલે અમે તો પામર જીવ છીએ, અમે તમારી પાસે માંગણી કરી શકીએ કે તમે દયા રાખજો, તમારી પાસેથી બધી વસ્તુની પ્રાપ્તિ કરી, મોક્ષ તમારી પાસે છે, અમારે શું દયા રાખવાની. અને ભગવાન શ્રીહરિ બોલ્યા ભક્તો તમે સમજી ન શક્યા હો તો સમજો, અમારું ઘર ચોખ્ખું રાખજો. અમારું ઘર ભક્તો તોય સમજી ન શક્યા. મહારાજ કે મહારાજને કે મહારાજ અમારા ઘર તો ચોખ્ખા છે. મહારાજ કે એ ઘર નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે હૃદયે જીવ વજ્જીવે અંતર્યામી ત્યાં સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. આ હૃદય છે, હૃદયની અંદર જીવ રહ્યો છે. જીવ ક્યાં છે? હૃદયમાં. હૃદયમાં જીવ છે, જીવમાં અંતર્યામી પણ કરીને હૃદય જીવ વજ્જીવે અંતર્યામી ત્યાં સ્થિત. અમારું અંતર્યામી પણ સ્વરૂપ એમાં બિરાજે છે. એ હૃદય તમારું ચોખ્ખું રાખજો. તમારું દેહ અબડાવશો નહીં, તમારું હૃદય અબડાવશો નહીં. જ્યાં ત્યાં જેવું તેવું ખાય ન લેતા, તમારા મનની અંદર કામ ક્રોધ લોભ મોહ માન આશા ઈર્ષા આ બધાને હૃદયમાં સ્થાન આપશો તો અમારે રહેવા ક્યાં જવું? અમારું એક મુઠ્ઠી જેટલું જે ઘર છે ને એને ચોખ્ખું રાખશો તો અમે તમારી સાથે જ છીએ. અને ભક્તો આજ સુધીમાં જેટલા ભક્તો થયા એણે ભગવાનને આશરો રાખ્યો છે, જેણે પંચવર્તમાન રાખ્યા છે એના ઉપર ભગવાનનો ખૂબ રાજીપો છે. બધા શાસ્ત્રોનો સાર આજ છે. 18 પુરાણ તમે વાંચો તો સાર શું આવે? આપણે પુરાણની કથા આખી કરીએ કે એવી છે જ નહીં ને, કારણ કે આમાં તો હાથ સંહિતા એક સંહિતાની કથા કરીએ ને તો આખો શ્રાવણ મહિનો હાલે. પણ આ તો ખાલી શિવપુરાણનો સાર રૂપ કથા છે, એટલે પાછું કોઈને એમ ન થાય શિવપુરાણ 3 દિન પૂરું થઈ ગયું. કાલ પાછો પમ દી અઠો ઉતરો ને તમે પૂછો 3 દિમાં શિવપુરાણ પૂરું થાય જ નહીં, પહેલી ચોખવટ કરી દઉં તમને. શિવપુરાણનો જે અંશ સાર ભાગ છે એ આપણે અહીંથી ગ્રહણ કરીશું. અને અત્રે શિવપુરાણના મહાત્મના જે 7 અધ્યાયો છે, છેલ્લા અધ્યાયની અંદર સુતજી કહે છે જેણે કથા સાંભળવી છે એણે કામ આદિ વિકાર નિંદા એનો ત્યાગ કરવો. અને છેલ્લે લખ્યું છે જેને સત્સંગી જીવનમાં અને શિક્ષાપત્રીમાં મહારાજે પણ લખ્યું છે કે રજસ્વલા આદિકને જોવા પણ નહીં. જો ભક્તો મોટા મોટું દુઃખ આવતું હોય ને આપણને તો એ જ દુઃખ છે, સ્પર્શ દોષ, એનું દર્શન દોષ. ભગવાન સ્વામિનારાયણે ચોખવટ કરી શિક્ષાપત્રીમાં જેને, જે સ્ત્રી રજસ્વલા હોય એણે 4 દિવસ તો ક્યાંય કોઈ વસ્ત્રાદિક વસ્તુને પણ અડવું નહીં. ભારતમાં તો આપણે ઇન્ડિયામાં તો હરિભક્તો પાળવાવાળા બહુ છે, કોઈ નહીં પાળતા હોય જ્વલે,
પણ આયા કોઈ જ્વલ્લે જ પાળતા હશે. ભક્તો પાળ્યા વિના છૂટક્યો નથી. અનંત જન્મ સુધી નરક સ્વરાશીમાં રખડવું પડે છે. સત્સંગી જીવનમાંથી હું તમને કાઢીને બતાવીશ. ભાગવતજીનું આવશે ને, ભાગવતજી દશમ સ્કંદ, એમાં લેવું જ છે. એટલા માટે કે જેને નિયમ પાળવા છે એ પાળવા માટે એને સમજણ ન હોય તો પણ પાળી ન શકે. તો આમાં ચોખવટ કરી આપણને શિવપુરાણમાંથી પણ અત્યારે સારના ટૂંકમાં કે રજસ્વલા સ્ત્રી એને જોવી પણ નહીં. જે રજસ્વલાને જે ધર્મમાં હોય એને કથા સાંભળવી હોય તો કોઈ પુરુષ ન દેખે, કોઈ કથાકાર ન દેખે, એમ બેસીને એને રજસ્વલાએ કથાનું શ્રવણ કરવું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ મહાપુરાણમાં મહાત્મે સપ્તમો અધ્યાય સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ મારે માધવમ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ જમોને થાર જીવન જવારી રે, જમોને થાર જીવન જવારી રે. દુઓ કર ચરણ કરો ત્યારી રે, જમોને થાર જીવન જવારી રે. દુઓ કરો ચરણ કરો ત્યારી રે, જમોને થાર જીવન જવારી રે. બેસો મેલા બાજોટિયા ધારી રે, બેસો મેલા બાજોટિયા થા રે. કટોરા કાંચનની થારી રે, કઠોરા કાંચનની થારી રે. જળે ભર્યા ચાંબો ચોકારી રે, જમોને